એમાં અમારા હરિકાકા છે ને પેપર વાંચતા છાપું, સુરતની અંદર બેઠા બેઠા છાપું વાંચતા આમ. હાલે લે કે ખટારો ઊંધો પડ્યો હોય, એટલે મેં કીધું ખટારો ઊંધો પડ્યો, છાપું ઊંધું છે, છાપું સીધું કરાવીને પછી વાંચતા હતા. હાલે લે જો તો ખરો કે નાના નાના છોકરાની કે કોકને 80% આવ્યા, કોકને 90% આવ્યા, કોકને 40% આવ્યા. એટલે મેં કીધું ટાકા નથી આવ્યા, ટકા છે, ટકા 10માં 10નું પરિણામ આવ્યું, ટકા છે, ટકા. પાછા એ વાંચી કઈ રીતના ખબર છે? સુરતમાં કમલાએ 8નો ભોગ લીધો. તેવા એક બાપો બેઠો હતો ને કે કમળા બાઈ લોટકી હોય. એટલે મેં કીધું આ કમળા બાઈની નથી વાત, આ કમળા રોગની વાત કરે છે. ભા ભા પણ હા, વચ્ચે વચ્ચે જ કૂદતા હોય. બોલો, એક જણો તો હકીકતની અંદર અમુક અમુકને બાયું એવી લોટકી મળી જાય ને, એક જણો તો એની ઘરવાળી કંટાળી ગયો ભાઈ, અને વયો ગયો જંગલમાં, અને મંડ્યો ભોળાનાથની પ્રાર્થના કરવા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભોળાનાથ પ્રસન્ન થયા, માંગ માંગ. બોલો કે પ્રભુ મારી ઈચ્છા પૂરી કરો. ભગવાન કે માંગ ને તંતર તું દે, તું કે માંગો ને, તારી ઉપર આજ મોજમાં જ છું. પણ યાદ રાખજે, તારી કરતાં તું જે માંગીશ ને એની કરતાં 3 ગણું તારી ઘરવાળીને મળશે. બોલો કે હલવાણ આવી, મારી કરતાં 3 ગણું એને મારી ઘરવાળીને આપશો, એનાથી થાકીને તું અહીંયા આવ્યો તો એ બહુ લોટકી છે. ભગવાન કે નહીં, તને કીધું ને તારી કરતાં 3 ગણું એને વધારે મળશે, તને 3 વરદાન મળશે, માંગાલ પેલું વરદાન. બોલો કે પ્રભુ આખી દુનિયામાં મને સૌથી રૂપાળો બનાવી દો. ભગવાન કે તથાસ્તુ કીધું ને ભાઈ, બની ગયો રૂપાળો, એની ઘરવાળી 3 ગણી રૂપાળી થઈ. પછી હાલ બીજું વરદાન માંગ. બોલો કે પ્રભુ આખી દુનિયામાં સૌથી વધારે રૂપિયાવાળો મને બનાવી દો. ભગવાન કે તથાસ્તુ, રૂપિયાવાળો બની ગયો, ત્યાં એની ઘરવાળી 3 ગણી રૂપિયાવાળી થઈ. પછી ભગવાને કીધું, જો હવે વિચારીને માંગજે હો, નકર તું તારી ઘરવાળી કરતા વાહે રહી જાય. એટલે આણે કીધું, હે કૃષ્ણ, હે શંકર ભગવાન, આણે કીધું, હે શંકર ભગવાન, હળવો એટેક આપો. ત્યાં તો ત્યાં ઘરે 3 ધડાકા થયા, ધાર 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 પૂરું. હા, અમુક અમુક માણસો હકીકતની અંદર એટલા બધા સાહેબ, આ જિંદગીનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે ધડાકો થાય. આ જિંદગીનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે ધડાકો થાય, માટે દાંત કાઢી લેવા. હાસ્ય છે ને એ જ સૌથી વધારે હસતું રહેવું. હસતું મોઢું હોય ને તમારું એવું રૂડું લાગે સાહેબ, તમે ફોટો પડાવવા જાઓ, 1 મિનિટની સ્માઇલ કરો તમારો ફોટો સારો આવે, તો આખી જિંદગી હસતા રહો તો જિંદગી કેવી હારી જાય. અને સાહેબ હાસ્ય છે ને, હાસ્ય એ ગુજરાતની 172 જ્ઞાતિમાંથી મળ્યું છે. ગુજરાતની 172 જ્ઞાતિમાંથી મળ્યું છે. 9 રસમાંથી કોઈ રસ હોય ને સર્વશ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ કોઈ રસ હોય તો હાસ્ય રસ. અને હાસ્ય રસ ગુજરાતની 172 જ્ઞાતિમાંથી મળ્યો. આ 172 જ્ઞાતિના તમારે દર્શન કરવા હોય તો જુનાગઢ શિવરાત્રિના મેળામાં તમારા ખર્ચે જાજો. ખર્ચો તો હું ના આપું ને ભલામણ. હા, આ કોમેડી કિંગ વાળા પાંચ ખર્ચો લઈ લો તો હાલશે, એ આપશે, સદ્ધર પાર્ટી છે, અમે નથી. એમાં સાહેબ તમે જાઓ જુનાગઢના મેળામાં. આ વખતે મનોજભાઈ મને ચડાયો, મને કે જુનાગઢ જા, ત્યાં સાધુ સંતો હોય, નાગા બાવા હોય, દર્શન કરી લે, બેડો પાર થઈ જાય, મોટો કલાકાર થઈ જાય. ભાઈડો તો ગયો દામોકુંડમાં, નાય ને એક બાપુને ભાળી ગયો. મેં તો બાપુના પગ પકડ્યા, મેં કીધું બાપુ આશીર્વાદ આપો. મન કે વેતો થા. મેં કીધું બાપુ ખીજાવ છો શું કામ, આશીર્વાદ આપો ને, ઠેઠ સુરત થી આવ્યો છું. મન કે હોયો જાને, હું નાવા ગયો તો મારા લુગડા કોક ચોરી ગયું છે. સહી મને ખબર પડી કે આ ભંગાણેલા જ છે. બોલો, પણ સાહેબ વાત હસવા કરતા વાત કસી કાઢવા જેવી એ છે કે આપણા દેશની કેવડી તાકાત, કે તમારા ને મારા લુગડા ચોરાઈ જાય ને તો આ દેશ એને સંતનું બિરુદ આપી દે, એ ભારત દેશ છે સાહેબ. આ ભારત દેશની અંદર આપણે રહીએ છીએ. અને સાહેબ આ ભારત દેશના સીમાડાનું જે રક્ષણ કરી રહ્યા જવાનો, એક વીર જવાનોને પણ આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ, કારણ કે એ આપણી સીમાઓનું રક્ષણ કરીને બેઠા છે. પણ સાહેબ આ જુનાગઢના મેળામાં 172 જ્ઞાતિ આવે, એમાંથી થોડી ઘણી મને આવડે એટલે આજ કહી દઉં કે જુનાગઢના મેળામાં રાજપૂત, કાઠી, કડિયા, કણબી, કુંભાર, કંસાર, આહીર, મેર, રબારી, ભરવાડ, ભાંડ, મીર, સુમરા, ખસિયા, ખવાસ, વાણિયા, વાણંદ, ગાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોચા, લુવાણા, ઈ ચારણ, નાગર, નાદબા, હરિજન, વાંજ, વાઘરી, નર, ભટ્ટ, ઓરા, સંધી, મલ, ફકીર, ભટ્ટ, ભવાયા, ગતે, ગોલા, ઉદી, આગોદિયા, સૈયદ, પારસી, ધૂતિયા, ધોબી, મતવા, પિંજારા, રાવલ, લુગડી, પતિયા, પતિ, નાયકા, નાયર, કલાલ, પઠાણ, મકરાણી, મુંજાવર, ભોપા, ખારવા, ખમીજા, લંઘા, હોય, હરણિયા, ડેર, દયાન, ડફેર, એટલી જ્ઞાતિ આવે. આમાંથી કોક સુરવીર થયા, કોક દાતાર થયા, કોક કોક ખીચા કાતરું થયા, બધા સરખા ન થઈ ને ભાઈ. હા, હમણાં એક ચોરે 1 રાતમાં 4 વાર દુકાન તોડી, એમાં પકડાઈ ગયું.
સાહેબે માર્યો, બહુ મારી મારીને તોડી નાખ્યો. એટલે એક રાતમાં 4 વાર દુકાન તોડી લીધું શું? બોલો કે સાહેબ એક સાડી. એટલે એક સાડીમાં 4 વાર દુકાન તોડાય? બોલો ઉભો ઉભો કે સાહેબ મારી ઘરવાળીને કલર નહોતો ગમતો. બોલો કલર બદલવામાં ભંગાણ હો? હા, અમુક અમુક માણસો કલર બદલવામાં ભંગાય. રંગ નો બદલવો, રંગ એક જ રાખવો, કલર બદલો ને એમાં ભંગાવો. હા, હમણાં એક એક ચોરને કોર્ટની અંદર હાજર કર્યો તો જજ સાહેબે કીધું કે લા, ત્યાં 15 જણા એ રૂમમાં હુતા હતા તોય તે ચોરી કરી કેવી રીતના? હે, 15 જણા ત્યાં હુતા હતા તોય તે ચોરી કરી કેવી રીતના? બોલો ચોર અહીં કડ્યા હાથ રાખીને કે સાહેબ તમને અમારા ધંધામાં રસ પડ્યો ખરો હોય કે? બોલો જજ સાહેબને ગાળિયા કરે એવા હોતે. એક ચોરને તો પોલીસ વાળાએ માર્યો ને પછી કીધું કે લા બતાવ કેમ ચોરી કરશું? બોલ બોલ ચોરી કેમ કરશો? બોલો ચોર ઉભો ઉભો કે સાહેબ ધંધાની મોનોપોલી થોડી કહેવાય? બોલો એની મોનોપોલી ગણતા? હા, માણસો એટલો બધો અઘરા અત્યારે થઈ ગયા છે ને. એક ચોર તો કોર્ટમાં ગયો ને, એમાં એનો કેસ હાલતો હતો. એટલે જજ સાહેબે કીધું, એ તારો વકીલ ક્યાં છે? વકીલને લતો હોય દલીલ માટે? બોલો ચોર કે સાહેબ આપણી પાસે કાંઈ પૈસા નથી, ને આપણી પાસે કાંઈ વકીલના પૈસા દેવાના નથી, અને આપણી પાસે કાંઈ દલાલીને પૈસા નથી, દલીલ કરવાના પૈસા મારી પાસે છે નહીં વકીલને દેવાના. હવે જજ સાહેબ કે જાને બહાર કોર્ટની બહાર 200-200 રૂપિયાવાળો વકીલ હશે, લેતો એકાદો પકડતો આય. ચોર તો ગયો કોર્ટની બહાર, ગયો ને ત્યાં 8-10 વકીલ બેઠા. ત્યાં જઈને કીધું કે લા ભાઈ, અંદરથી જજ સાહેબે મને કીધું કે 200-200 વાળા વકીલ અહીં બે છે, એ બધા ક્યાં? તો લા વકીલ ટોળું બેઠું હતું ને, એમાંથી એક જણો બોલ્યો કે જા જજ સાહેબને કહી દેજે 200-200 વાળા વકીલ હતા ને એ બધા જજ બની ગયા છે, બધા જજ થઈ ગયા. એક ચોર ને એક ભિખારી બે બેઠા. બોલો હા, એક ચોર ને એક ભિખારી બે બેઠા. એમાં બે જણા આવ્યા દર્શન કરવા ભગવાનના મંદિરમાં. દર્શન કરવા આવ્યા ને એટલે એક જણા એમ દર્શન કરીને કીધું ભગવાન શેર બજારમાં તૂટ્યો. તો ભગવાન પ્રસન્ન થયા, માંગ માંગ. કે ભગવાન 5 કરોડ રૂપિયા આપો. ભગવાન કે આપ્યા. બીજાને કે હાલ તું માંગ. કે પ્રભુ એમ્બ્રોઇડરીના મશીનમાં તૂટ્યો, 5 કરોડ રૂપિયા આપો. ભગવાન કે આપ્યા તથાસ્તુ જા. ચોર બેઠો પગથિયે, એને કીધું હાલ તું માંગ. ચોર કે ના, આ બે ને કેટલા કેટલા આપ્યા એ કયો? ભગવાન કે એ રેવા દે ને પંચાયત, તું તારું માંગ ને. નહીં, ચોર કે પેલા મને કયો એ બે ને તમે કેટલા કેટલા આપ્યા? ભગવાન કે બે ને 5-5 કરોડ આપ્યા. ચોર કે બસ એ બે ના સરનામા આપો, બાકી અમારી રીતે ફોડી લે. ચોરે ભિખારીને કીધું સારું છે આપણી પાસે આબરું નથી હો ભાઈ, સારું છે આપણી પાસે આબરું નથી, બાકી અટાણે કઈ જાતા વાર લાગે છે, તરત વહી જાય. હા, અને એમાં ભિખારીની વાત આવે ને એટલે હું કહી દઉં. એક ભિખારી તો ભગવાનના ભગવાન આરે મીંડો વાતું કરો, હે પ્રભુ, હે દીનાનાથ, હે ઈશ્વર, અમારે આ મૃત્યુલોકના 100 વર્ષ તો તમારે સ્વર્ગલોકના કેટલા વર્ષ? ભગવાન કે 1 મિનિટ. ઓહો, અમારે મૃત્યુલોકના 100 વર્ષ અને તમારે સ્વર્ગલોકની ખાલી 1 મિનિટડી? વાહ પ્રભુ, વાહ પ્રભુ, વાહ પ્રભુ. હે પ્રભુ, અમારે અહીંયા સ્વર્ગલોકના 1 કરોડ, અમારે અહીંયા મૃત્યુલોકના 1 કરોડ તો તમારે ત્યાં સ્વર્ગલોકના કેટલા કરોડ, કેટલા રૂપિયા થાય? ભગવાન કે તમારે મૃત્યુલોકના 1 કરોડ, અમારે સ્વર્ગની 1 રૂપિયો. બોલો ચોર ભિખારી બેઠો બેઠી કે વાહ પ્રભુ, 1 રૂપડી, અમારે અહીંયા 1 કરોડ અને તમારે ત્યાંની ખાલી 1 રૂપડી? વાહ ભગવાન, વાહ પ્રભુ, વાહ પ્રભુ, તમારી લીલાનો કોઈ પાર નથી. હે ભગવાન, એક કામ કરો, તમારે સ્વર્ગલોકનો 1 રૂપિયો આપો ને. ભગવાન કે 1 મિનિટ શાંતિ રાખ. એટલે કીધું ત્યાં તો પૂરું થાય ને, કાંઈ થોડું વધવાનું છે. હા, સુરતમાં એક ભાઈ મને કહેતા હતા, મને કે હાલો તમારે મંદિર આવવું છે. મેં કીધું હાલો, મને ક્યાં વાંધો છે, આપણે તો નવરા હોય. હું તો ગાડીમાં આગલી સીટમાં બેસી ગયો એસી સામે, અને ગાડી એણે જવા દીધી. અમારે ઉધના દરવાજા આવે ને ત્યાં ટ્રાફિક સિગ્નલ છે, ત્યાં બરાબર ગાડી ઊભી રહી. ગાડી ઊભી રહી ને એટલે અમારા શેઠ હતા ને એણે કાચ ચડાવી દીધા. મેં કીધું ગાડીને કાચ કાચ ચડાવી દીધા? મને કે માંગવાવાળા બહુ હેરાન કરે છે, મને કે માંગવાવાળા બહુ હેરાન કરે છે. પછી મેં એને કીધું, મેં શેઠ અત્યારે તમે મંદિરે શું લેવા જાઓ છો? તું માંગવા જવાનો છો ને, તું અંદર માંગી બહાર માંગે, તારા મને એનામાં કાંઈ ફેર નથી. તને આવતો ભાળીને ભગવાન મંદિરના દરવાજા દઈ દે. તો આવ્યો ભિખારી નંબર 1 આવ્યો. હા, આપણે બધા ભિખારી જ છે, કોક ભગવાન પાસે માંગે છે, કોક બહાર માંગે છે. હા, ધનવાન કો કાર ઓર કોઠી યાદ આતી હૈ, ધનવાન કો કાર ઓર કોઠી યાદ આતી હૈ, નિર્ધન કો અપની લંગોટી યાદ આતી. ધનવાન કો કાર ઓર કોઠી યાદ આતી હૈ, નિર્ધન કો અપની લંગોટી યાદ આતી હૈ, પણ ભૂખ જબ લગતી હૈ તબ છોટે બડે સભી કો રોટી યાદ આતી હૈ, છોટે બડે સભી કો રોટી યાદ આતી હૈ. સાહેબ આ
એક ભિખારી તો મંદિર પાસે ઉભો ઉભો ખડખડાટ દાંત કાઢ્યો, એટલા બધા ખડખડાટ દાંત કાઢે ને, એટલે મેં કીધું, મેં ભાઈ એટલા બધા દાંત ક્યાં કાઢ, તને કોઈ 500 રૂપિયા આપ્યા કોઈ શેઠે? મન કે ના રે ના, મેં આમ હથેળી કરીને તો ઓલા શેઠે આમ ગલગલિયા કર્યા. બોલો, એને ગલગલિયા મજા આવતા? અમુકને ગલગલિયા કરો તોય મજા નથી આવતી, પણ એને મજા આવી ગઈ હતી એમ. અને સાહેબ હકીકતની અંદર તમે જોજો, ભિખારી હોય ને, ભિખારીના આખા કપડા ફાટેલા છે, ભિખારીના આખા કપડા ફાટેલા છે, પણ શર્ટનું જે આ ખીસું હશે ને, ખીસું એ ફાટેલું નહીં હોય. હા, ખીસું ફાટેલું નહીં હોય સાહેબ. હકીકતની અંદર આપણી ત્યાં ભિખારી આવે છે ને, એ આપણી ત્યાં ભીખ માંગવા નથી આવતા, એ તમને ને મને શીખ દેવા માટે આવે છે કે ગયા જન્મમાં મેં કોઈને આપ્યું નથી ને, એટલે આ જન્મમાં મારે માંગવું પડે છે. એટલે આપો, કોકને આપવાથી ભગવાન રાજી થાય, બાકી ઘરે હંતાળી દેવા રાજી નથી થતા એમ. અને આપણી ત્યાં ભિખારી આવે ને સાહેબ, આપણી ત્યાં જ્યારે ભિખારી આવે ને, એટલે આપણે એમ કહીએ કે માફ કરો એમ કહીને આપણે વળાઈ દઈએ. જોજો તમે, આપણી ત્યાં ભિખારી કોઈ માંગવા માટે આવશે એટલે આપણે એમ કહીએ માફ કરો એમ કહીને વળાઈ દઈએ. પણ એનો એ જ માણસ કોર્ટમાં 20-20 વર્ષ સુધી ધક્કા ખાય, પણ ન્યાય એમ નહીં કે માફ કરો એમ, નકર આ રોજના ધક્કા મટી જાય ને. એનો એ માણા 4-wheel લઈને કે 2-wheel લઈને રોડ ઉપર નીકળે તો કોકની યારે ગાડી અડી જાય તો ન્યાય એમ નહીં કે માફ કરો. ન્યા મગજમાં ન્યા તો હામાં હામાં બાયું સડાવે, તું મને કેવા સમજો? કીધું બુદ્ધિ વગેરેના. બાયું સડાવો તો બુદ્ધિ વગેરેના સમજે ને. હા, એક ભિખારી તો બે હાથમાં ચાલ્યા લઈને ભીખ માંગતો, એ ભાઈ કાંઈક આપો ને, એ ભાઈ કાંઈક આપો ને. એટલે મેં કીધું આ બે હાથમાં ચાલ્યા ક્યાં રાખ્યા? મને કે આ મોંઘવારીમાં એકલા હાથે પૂરું થાય એમ નથી. હું મારું ઓંડું લઈને નીકળ્યો હમણાં સુરતની અંદર, તો એક જણાએ તો બોર્ડ મારેલું, પ્રજ્ઞાશક્ષુ ભિખારીને કાંઈક આપો. અંધને પ્રજ્ઞાશક્ષુ કહેવામાં આવે છે, પ્રજ્ઞાશક્ષુ ભિખારીને કાંઈક મદદ કરો. તો મેં તો વળી હોન્ડા ઉપર બેઠા બેઠા 10 નોટ આપ્યો, પણ ઓલો પવન હતો ને તો નોટ ઉડી ગઈ. તો મેં વળી હોન્ડા આગળ ઊભું રાખ્યું, ઘોડી ચડાવીને પાછો આવ્યો. મને વિચાર આવ્યો કે આ માણસ અંધ છે, આને દેખાતું નથી, અને જો 10 નોટ ઉડી ગઈ છે તો એના હાથમાં નહીં આવે. એટલે મેં લાય એના હાથમાં દઈ આવતો. હું ઘોડી ચડાવી ગાડીની, અને ત્યાંથી ઉતરીને આવ્યો ને, જોયું ને તેણે 10 નોટ લઈ લીધી હતી ને કટોરામાં મૂકી દીધી વ્યવસ્થિત સિક્કા નીચે. એટલે મેં આવીને કીધું, મેં તો ભાઈ તું તો ભાલતો નથી, અને આ 10 નોટ તે લઈ લીધી. મન કે ભાઈ એવું નથી કે જે અહીં બેસે છે ને એ કે એ થોડુંક કામ છે ને એટલે બહાર ગયો છે, અને હું એની જગ્યાએ બેઠો છું, ધંધો બંધ ન રહે ને, મૂળ ધંધો બંધ ન રહેવો છે એમ. તો મેં કીધું એ જ્યાં અહીં બેસે છે ભાઈ ક્યાં ગયા? મન કે એ ઓણા નવું પિક્ચર ન આવ્યું સુલતાન, એ સુલતાન પિક્ચર જોવા ગયા છે. બોલો, એટલે મેં કીધું આ હકીકતની અંદર તમે જોવો ને તો આમાં ગાળિયા જ માણસો કરતા હોય એમ. હા સાહેબ, અત્યારે એટલા બધા માણસો ગાળિયા કરે, પણ સાહેબ એક મને વાત યાદ આવે કે બરાબર ઉનાળાનો ધોમ તડકો, એવો તડકો, એવો તડકો ને કે આમ મુઠ્ઠી ભરીને ઝાડ રોડ ઉપર નાખો ને તો ધાણી ફૂટી જાય, આવો તડકો. અને એ તડકામાં એક માણા બરાબર આમ ધીમે 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 બજારમાં નીકળ્યો, અને એ બજારમાં હાલ્યો જતો એને તરસ લાગી, હો પડ્યો. એટલે જોયું ને એક મંદિરની બાજુમાં રહના સિસોડાવાળો હતો, ત્યાં જઈને એક રસના ગ્લાસનો ઓર્ડર આપ્યો, ભાઈ એક ગ્લાસ રહ કાઢ દે ને. એ રહનો ગ્લાસ જે ઓલો શેરડી પીલતો હતો ને, એટલી વારમાં આ માણસનું ધ્યાન મંદિરની બાજુમાં એક ફૂલહારની દુકાન હતી ત્યાં ધ્યાન પડ્યું. ત્યાં એક અમીર માણસ 4-wheel ગાડીમાંથી ઉતરી, અને હારની દુકાનવાળાએ જઈને કીધું, દુકાનવાળાને જઈને ફૂલવાળાને કીધું કે 500 રૂપિયાવાળો હાર બનાવી દે, અને 500 રૂપિયાવાળા હારનો ઓર્ડર આપીને શેઠ ત્યાં ઊભા હતા. અને એક ગરીબ માણસનો છોકરો, આમ મોઢા ઉપર એમ તમે કહો ને તો આમ નૂર, પણ લુગડા ફાટેલા, અને હાવ ગરીબ માણસ એમ, ધૂળ ધમાવો એનું શરીર, ફાટેલા લુગડા, વાળ વિખાઈ ગયેલા. અને એવો છોકરો, નાનો એવો 8-1 વર્ષનો છોકરો આવીને શેઠના પગ પકડી લીધા, શેઠ કાંઈક આપો ને ભૂખ લાગી છે. શેઠ કે હાલ જવા દે, કાંઈ નથી. ઓલાએ પગ પકડી લીધા, શેઠ મને બહુ તરસ લાગી છે, મને એક રહનો ગ્લાસ અપાઈ દો. અને પગ પકડી લીધા, ભગવાન તમારું સારું કરશે. શેઠે પાટું માર્યું, હાલ જવા દે, નથી કાંઈ, નીકળ. એટલા જે એણે પાટું માર્યું ને, ત્યાં સામે જે રસના સિસોડા ઉપર ઊભો હતો ને, એ વ્યક્તિનો રસનો ગ્લાસ આવી ગયો. એટલે એ રહનો ગ્લાસ એણે પીધો નહીં, એ રહનો ગ્લાસ લઈને સીધો ઓલા નાના છોકરા પાસે જઈને કીધું, કાલે બેટા પી લે. અને છોકરાએ રહનો ગ્લાસ પી લીધો. રહના ગ્લાસ પીધા પછી છોકરો એના બુસ્કોટથી મોઢું લૂતો લૂતો દાંત કાઢતો કાઢતો વયો ગયો. પણ ઓલા શેઠ જે ઊભા હતા ને, એનથી આ સહન ન થયું. અને શેઠે આ માણાને હામુ જઈને કીધું, તમારા જેવા લીધે જ આ લોકો છે ને ચડે છે, અને આ લોકો કાંઈ કામ ધંધો નથી કરતા, નકરા રખડ્યા કરે છે, તમે જ ચડાવ્યા છે ભિખારીને. અને ત્યારે આ જે માણસ હતો ને, એ માણસે બહુ સારો જવાબ આપ્યો, શેઠ તમને મનુષ્યની માણસોની બનાવેલી અંદર જે મૂર્તિ છે ને, એમાં ભગવાન દેખાય છે, અને મને ભગવાનની બનાવેલી મૂર્તિમાં માણસ, જે ભગવાનની બનાવેલી મૂર્તિ છે એની અંદર મને ભગવાન દેખાય છે, આ માણસની અંદર જ મને ભગવાન દેખાય છે. અને માફ કરજો શેઠ, હું નાનો માણસ છું, મારથી તમને કાંઈ સલાહ ન દેવાય,
પણ માફ કરજો શેઠ, તમારા 500 રૂપિયાના હારથી અંદર બેઠો ભગવાનની તમારા હારથી રાજી થાય કે ન થાય એની મને ખબર નથી, પણ મારા 10 રૂપિયાના શેરડીના રહથી આજ મેં મારા ભગવાનને ખડખડાટ હસતો જોયો છે, એનો મને રાજીપો છે. સાહેબ, થક ગયા હું રોટી કે પીછે ભાગ ભાગ કર, થક ગયા હું રોટી કે પીછે ભાગ ભાગ કર, થક ગયા હું એ સોતી રાતો મેં જાગ જાગ કર, કાશ મિલ જાય એવો બીતા હુઆ બચપન, જબ માં ખિલાતી થી ભાગ ભાગ કર, ઓર માં સુલાતી થી જાગ જાગ કર, માં સુલાતી થી જાગ જાગ કર. પણ સાહેબ, મારું મારું કરીને મરવા કરતાં તારું તારું કરીને તરી જવું હારું. આ ભગવાન એમ કહે છે કે જે મારું મારું કરે ને એને હું મારું, અને જે એમ કહે ને તારું આ તારું એને જગત ભાળે એમ હું તારું. સાહેબ, તારું તારું કરીને તરી જવું એમ. બાકી માંગવાવાળાનો તો અત્યારે કોઈ પાર નથી રહ્યો, એમાં એટલું બધું માંગવા માણસો આગળ વધી ગયું છે. એમાંય સાહેબ, હું મુંબઈની અંદર રેલવે સ્ટેશને ઊભો હતો, ત્યાંથી બહાર નીકળ્યો અને મારે જવું હતું મહાલક્ષ્મી, તો હું બસની વાટે ઊભો હતો. હવે એમાં એક ભિખારી એવો આવીને મીંડ્યો બધાએ પાસે માંગવા, 10-15 જણા ઊભા હતા, બધાએ પાસે કોઈક 5 રૂપિયા આપે, કોઈક 2 રૂપિયા આપે. મેં તો વળી 10ની નોટ આપી, દાતારી મારી છૂટી ગઈ હતી, મેં 10ની નોટ આપી. સાહેબ, એણે બધાએ પાસેથી 50-60 રૂપિયા ભેગા કરી લીધા, અમે બધાએ ઊભા હતા ને અમારી સામે ટેક્સી કરીને ગયો હોય, અમે હજી બસની વાટે ઊભા હતા અને એ ટેક્સી કરીને ગયો. હજી અમે ઊભા હતા ને ત્યાં 2 દારૂડી આવ્યો, ફૂલ ધોમ થઈ ગયેલા. એ તારા કેટલા નંબરની બસમાં જાવો? બોલો કે 8 નંબરની. તારા કેટલા નંબરની બસમાં જાવો? બોલો કે 1 નંબરની. એમાં 18 નંબરની આવીને તો 2 ચડી ગયા, 2ની ભેગી આવી. બોલો એને ભેગી દેખાણી. એમાં એક દારૂડીઓ ડબલ માળની બસ હતી, એક દારૂડીઓ બીજાને કે ઉપર વયો જા, ઉપર જગ્યા હશે વયો જા. એ તો ઉપર ગયો, ઉપર ગયો ને તરત પાછો, એ ઉપર ડ્રાઈવર જ નથી, એ લાંબા ડ્રાઈવરનું જોવાનું. એમાં સાહેબ હકીકતની અંદર એ 2 ઇન્ડિયા ગેટ ઉપર ઉતર્યા, ઇન્ડિયા ગેટ ઉપર ઉતર્યા ને એક દારૂડી કે લાય ઇન્ડિયા ગેટ એટલો નીચો કા થઈ ગયો, વાકો વાકો હાલજે ને કે અડી જાય. 2 દારૂડીએ વાકા વાકા હાલે જતા, એમાં એક પોલીસવાળો ભાળી ગયો, નક્કી બબે કોથળી મારી ગયા. એ પોલીસવાળાએ 2ને એમાંથી 1-1 લાકડી મારીને તો પડ્યા પડ્યા બોલ્યો, વાકા હોય તો અડી ગયો. એમાં 2 હાલે જતા હતા ને તાજમહેલ હોટલ ભાળી ગયા, તાજમહેલ હોટલ સામે ઉભા રહ્યા, ગઈ આપણે આ તાજમહેલ હોટલ ખરીદી લેવી, બીજો કે પણ હું વેચું તો ને. બોલો, એકને વેચવી નથી ને એકને ખરીદી લેવી, 10-10 રૂપિયાની કોથળીમાં તાજમહેલ હોટલના માલિક થઈ ગયા. બોલો, હા પાછા 2 દારૂડિયા ભૂખ્યા થયા, ભૂખ્યા થયા ને એટલે ફરસાણવાળાની દુકાન ગયા, ગઈ ગરમા ગરમ બનાવી દે જલેબી. બોલો ફરસાણવાળો કે કેટલી જોતી? 250 જોતી છે. ઉભારો બનાવી દો. ફરસાણવાળાએ કાણાવાળો લોટો લીધો, બકડીયામાં તેલ ગરમ કર્યું અને જલેબી પાડવા માંડ્યો. તે એક દારૂડીઓ ઊભો રહીને કેલા, એ કેટલા વર્ષથી જલેબી બનાવી છો? બોલો ફરસાણવાળો કે 27 વર્ષથી. 27 વર્ષથી જલેબી બનાવી છો ને તને સીધી જલેબી બનાવતા નથી આવડતી? લાય મારી પાસે સીધા લીટા પાડ્યા. પછી જેમ ભેંસ શેરડીનો ખાતી હોય એમ આમ ઉભે ઊભા ઊભા ખાતા, તો એટલા કીધું સીધા ન હોય ને ગોળ કરવાના હોય. આપણે કોણ સમજાવે? પાછા 2 દારૂડીએ કહેતા હતી કે આપણે કંઈક ધંધો કરીએ, સમાજમાં આપણી કાંઈ ઇજ્જત નહીં, લોકો આપણને માન નથી દેતા, શું ધંધો કરવો? ત્યાં બીજો દારૂડીઓ કે હાલ આપણે કરિયાણાની દુકાન કરી, આ કે આપણને અનુભવ નહીં, રિહર્સલ કરીએ. બીજો દારૂડીઓ કે પણ રિહર્સલ કેવી રીતના કરવું? કાંઈ નહીં કે તું અહીં 2 સેટ થઈને, હું ઘરાક થઈને આવું છું, તું અહીં સેટ થઈને 2 થડે, હું ઘરાક થઈને આવું છું, આપણે રિહર્સલ કરીએ. ઓલો કે કાંઈ વાંધો નહીં, આ થડે બેઠો, ઓલો ઘરાક થઈને આવ્યો, આવીને કે સેટ 1 કિલો ગોળ આપો બોટલમાં. એટલે આ કે તને ઘરાક થતા નથી આવડ્યું કે આ બોટલમાં થોડો ગોળ હોય કે? હવે તું એક કામ કર, તું થડે 2, હું ઘરાક થઈને આવું છું. ઓલાય હોય કે સેઠ 1 કિલો ગોળ આપો, ત્યાં કે બોટલ લાવ્યા છો? બોલો આમાં હું આનું કરી લેવું. હકીકતની તો આ દારૂડિયાની મજા છે. હા, એક દારૂડિયાને મેં પૂછ્યું, મેં કીધું તને આ દારૂ પીશો તને એટલી બધી કેમ મજા આવે છે? કઈ મજા આવે છે? મને કે ના રે ના, બહુ મજા આવે. 20 રૂપિયાની સિંગ, 5 રૂપિયાની ડુંગળી, 5 રૂપિયાનો ગ્લાસ, 50 રૂપિયાનો દારૂ, પછી આખું ગુજરાત મારું. ભાઈ રેવા દે, આ દારૂમાં તું પતી જાય. એક જણાને મેં કીધું, મેં દોલા તું એટલું બધું દારૂ પીશો તને કાંઈ થતું નથી? મને કે ભાઈ મને કાંઈ નથી થતું, પણ મેં કીધું એટલો બધો દારૂ ન પીવાય તું ગુજરી જાય, લિમિટમાં દારૂ પી, એટલો બધો દારૂ સારો નથી.
મને કે સ્વાઈન ફ્લૂ થઈને મરી જાવ એ કરતા વાઈન ફ્લૂ થઈને કેમ ન મરી જાવ. એક જણો તો ભગવાનના મંદિરે પ્રાર્થના કર્યું, હે ભગવાન આવતા જન્મે દાંત એક દેજે પણ લીવર બત્રી દેજે. લીવર બત્રી જતા બોલો. હા હકીકતની અંદર એક જણો ઘરે આવ્યો ને, ઘરે આવીને ઘરવાળીને કે એની ઘરવાળીએ કીધું કે તમે જ્યારે ઇંગ્લિશ પી જાઓ છો ઇંગ્લિશ ત્યારે તમે મને એમ કહો છો ડાર્લિંગ, જ્યારે દેશી પીવો છો ત્યારે તમે મને એમ કહો છો વાલે, આ તમે મને ડાકણ કાં કયો થઈ ઓલા કીધું કે આજ હું સોડા પીને આવ્યો છું એટલે ડાકણ કહું છું. કે એમાં એક જણો તો એને ઘરે બેઠો હતો ને તે આમ બોટલ કાઢી એને, એ તારા હિસાબે મારી દુકાન ગઈ એમ કહીને બારીએ જ ઘા કર્યો બોટલનો, બીજી બોટલ કાઢી, તારા હિસાબે મારી ગાડી ગઈ એ ઘા કરી, ત્રીજી બોટલ કાઢી, તારા હિસાબે મારું ઘર ગયું એ ઘા કરી દીધી, ચોથી બોટલ કાઢી, તારા હિસાબે મારી ઘરવાળીને છોકરા ગયા એ ઘા કરી દીધી, પાંચમી બોટલ કાઢીને તે થોડીક ભરેલી જ, તારો હું વાકી કે આજા ગલે લગ જા. હા ભાઈ દારૂડિયાની બહુ મજા છે સાહેબ. એમાંય તમે દારૂડિયાની વાત કરતા હોય ને એમાંય હકીકતની અંદર આ દારૂડિયા એટલા બધા, એક દારૂડિયો તો રેલવેના પાટા ઉપર બેઠો બેઠો દારૂ પીતો જ, એક હાથમાં દારૂનો ગ્લાસ એકમાં ખારીસિંગ ખાતો જાય દારૂ પીતો જાય. મેં કીધું આમ ગાડી હમણાં આવશે પીલી નાખશે ઊભો થા રેલના પાટા ઉપર ક્યાં બેઠો બેઠો દારૂ પીશ, મને કે આવો તો વયો જા નહીં કે. મેં કીધું લા ગાડી આવશે પીલી નાખશે, મને કે ઉપરથી આખે આખું પ્લેન વહી ગયું કઈ થયું નહીં ને ટ્રેન આવે શું થવાનું. મેં કીધું એ પ્લેન છે આ ટ્રેન છે હગી નહીં થાય. એક જણો ઘરે પેપર વાંચતો હતો, પેપર આમ પેપર વાંચતો હતો બેઠો બેઠો મસ્તીનો, એમાં લખ્યું હતું કે દારૂના કારણે સુરતની અંદર 8 મોત. તેણે પેપરનો ઘા કર્યો કે આજથી બંધ. તેની ઘરવાળી કે શું દારૂ નહીં પેપર, દારૂ થોડો બંધ કરાય. અને અમુક હકીકતની અંદર અમુક અમુક લોકો છે ને મેં તમે જોયા ને હકીકતની અંદર અમુક લોકો એવા છે ને કે થાંભલાયારે ભટકાય ને એમ ન સમજવું કે દારૂડિયો જ હોય એમ, એ ફેસબુક કયો હોય ને વોટ્સઅપ કયો હોય, આ થાંભલાયારે ભટકાય નક્કી ન હોય. આપણને પેલા થાંભલાયારે ભટકાતા ને તો આપણને નક્કી જ હોય કે આ દારૂડિયો છે, અને હવે ભટકાય ને તો નક્કી નથી થતું. ફેસબુક કયો છે વોટ્સઅપ કયો છે નક્કી ન થાય, કારણ કે આમાં શું છે એમ હકીકતની અંદર અત્યારે એટલો બધો માણસ આગળ વધી ગયો છે અને એટલો બધો દારૂ ને જુગાર ને. એક દારૂડિયો મને કે નૌશાદ ભાઈ 500 આપો ને. મેં કીધું ભાઈ હું તમને ઓળખતો નથી. મને કે ઓળખે એ કોઈ દેતા નથી, મારે જવું ક્યાં. હા ને હમણાં જંગલની અંદર એક વાંદરું નીકળ્યું બોલો, હા જંગલમાં એક વાંદરું નીકળ્યું ફરવા, એમાં શિયાળ બેઠું બેઠું બીડી પીતું હતું. વાંદરું ત્યાં કહ્યું એ શિયાળિયા હું બેઠો બેઠો બીડી પીધા કરશો, વ્યસનનો ગુલામ થઈ ગયો, હાલ ઊભો થા જંગલમાં જલસો કરાવું. તો શિયાળીઓ બીડી ફેંકીને મીંડ્યું વાંદરાને વાંહે હાલવા. આગળ ગયા ને તો ગધેડો બેઠો બેઠો તમાકુ ચોળતો હતો. અમારે સુરતની અંદર આ તમાકુની વાત આવી ને એટલે કહી દઉં, અમારે સુરતની અંદર એક ભૂરિયો આવ્યો હતો, એ આમ ભૂરિયો બરાબર નીકળ્યો ને અમારે કાઠિયાવાડી બાપા તમાકુ ચોળતા હતા આમ. તો ભૂરિયો કે હા ઉડ્યું ઉડ્યું, કાઠિયાવાડી બાપા કે ઉડ્યું તો ઉડ્યું આઘો હાલ ને, પાછો ઉડ્યું ઉડ્યું નો દીકરો થશો એમ. ગધેડો તમાકુ ચોળતો હતો. ન્યા ગયા બે વાંદરું શિયાળ્યું કે હે ગધેડા શું હોય કે આખો દી નકરી તમાકુ ખાધા કરશો, વ્યસનનો ગુલામ થઈ ગયો, હાલ ઊભો થા જંગલમાં જલસો કરાવું. તો ગધેડો તમાકુ ફેંકીને મીંડ્યો હાલ. આગળ ગયા ને તો ઊંટ બેઠો બેઠો સિગરેટ પીતો હતો. ન્યા જઈને કીધું વાંદરે હે ઊંટ હું નકરી સિગરેટ પીતા કરશો, વ્યસનનો ગુલામ થઈ ગયો, હાલ જંગલમાં જલસો કરાવું. એ સિગરેટ ફેંકીને મીંડ્યો હાલવા. આગળ ગયા ને તો હરણ બેઠો બેઠો માવો ચોલતો બોલો. હા હરણ બેઠો બેઠો માવો ચોલતો ન્યા ગયા બધા એ હરણિયા હું નકરા માવા ખાધા કરશો, હાલ જંગલમાં વરસાદ થયો જલસો કરાવું. હરણી માવો ફેંકીને મીંડ્યો એની માં હાલવા. થોડાક આગળ ગયા ને ત્યાં સિંહ છે ને બેઠો બેઠો ચરસની ગોળીઓ બનાવતો હતો. ન્યા જઈને કીધું કે જંગલના રાજા સિંહ હું આ નકરી ચરસની ગોળીઓ બનાવ્યા કરશો, હાલ જંગલમાં જલસો કરાવું. સિંહે એક લાફો માર્યો ને વાંદરાને, તો વાંદરાને નેન્યાન પૂરું. ઓલા બધા ગધેડો ને ઊંટ નહીં કે ભલામણા સિંહ ભાઈ તમે જંગલના રાજા બાત બરાબર છે, પણ આ વાંદરો બિચારો વ્યસન મુક્તિનું કામ કરતો હતો અને તમારે એને આમ આવી રીતના મારી નખાય. સિંહ કહેવાય તમે બધા જવા દો નહીં કે, પણ સિંહ ભાઈ તમે આ માર્યું એ ખોટું કર્યું આમ થોડું મારી નખાય તમારે કોઈને. ત્યારે સિંહે કીધું કે ભાઈ તમે વૈયા જાઓ ને આ બે પોટલી મારી જાય છે ને પછી આખા
જંગલ ને જંગલ માં ધક્કા ખવડાવે, બધા પ્રાણીઓ ને લઈ જાય, રોજ ધક્કા ખવડાવે છે. ચાર ધક્કા તો મને ખવડાવ્યા હતા આજે, કે ઝપટ માં એટલે કે ટીસી નાખ્યો હોય છે. હા સાહેબ, અને એમાં હકીકતની અંદર એક વાત હું કહી દઉં કે અત્યારે માણસ, તમે 50,000 ની ગાડી લ્યો કે 5 લાખ રૂપિયાની ફોર વ્હીલ લ્યો, અત્યારે કોઈ પણ માણસ, ગુજરાતનો નાનામાં નાનો માણસ હોય કે ભારતનો હોય કે વર્લ્ડનો માણસ હોય, એને એટલી સમજ પડતી જ હોય કે 50,000 ની ગાડી હોય કે 5 લાખની ફોર વ્હીલ હોય, એમાં આપણે કેરોસીન નથી નાખતા. શું કામ કેરોસીન શું કામ નથી નાખતા? એનું કારણ છે કે ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય. જો એ 50,000 ની 5 લાખની ગાડીનું આપણને એટલી બધી ફિકર હોય સાહેબ, તો આ તો પરમ કૃપાળુ પરમાત્માએ આપણને અમૂલ્ય ભેટ આપેલું શરીર છે. આની અંદર આપણે દારૂ ને સિગરેટ ને વિમલ ને ગુટકાન આ બધું નાખીને આપણું આ શરીર હું કામ ખરાબ કરવું છે? અને સાહેબ, ઓલી ગાડીના તો સ્પેર પાર્ટ બગડે ને તો એના તો સ્પેર પાર્ટ મળે, અને કદાચ રિપેરિંગ ન થાય ને તો ગાડી તો નવી આવે, પણ આ શરીરનું એકવાર સ્પેર પાર્ટ ખરાબ થયું ને સાહેબ, તો જિંદગીમાં કોઈથી નવું ન મળે. અને કદાચ નવું ફિટ થઈ જાય, કદાચ લીવર તમે નવું નખાવો કે અત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવો, ક્યાંક નવું વસ્તુ તમે નખાવો, કેન્સરની સર્જરી કરાવો સાહેબ, પણ તેમાં તમારા પરિવાર દુઃખી થાય, પૈસાનો ખર્ચો થાય, અને ન બોલાવવાના હોય ને માણસો એવાના મોઢા બોલાવવા પડે, ભાઈ એકતા વ્યસન હું કામ કરવા જોઈએ, એ શાંતિથી જિંદગી ન જીવી નિર્વ્યસની. હા, એક જણો આમ ઘરે માવો છોલતો હતો, બરાબર આમ ઘર પાસે ઊભો ઊભો માવો છોલતો હતો, એમાં ત્યાંથી એક ફોરેનર ભૂરિયો નીકળ્યો, ભૂરિયો, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ? તો ઓલો માવો છોલતો છોલતો કે વોટ ઇઝ ધીસ, ઇઝ બોર્નવિટા 135. તો ભૂરિયાને એમ કે આ નવી ક્યાંક બોર્નવિટા આવી છે, એણે દોથો ભર્યો માવાનો અને સીધો મોઢામાં નાખ્યો, અને આને જે મોઢું ફાટ્યું, કારણ કે ભૂરિયા હોય કોઈ દી ખાધેલું જ ન હોય, અને અંદર જે બળતરા ઉપડી છે ને ભૂરિયો ઉપડ્યો, થું 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 થું, વેરી ડેન્જર, વેરી ડેન્જર, વેરી ડેન્જર, વેરી ડેન્જર. આગળ ઓલા હતા એ કે આને હું છું કે ભૂરિયો કાં ભાગ્યો, ત્યારે આ માવો છોલતો છોલતો કે મેં એને જાડા સુનાનો ખવડાવી દીધો હોય, ભૂરિયો રાડ્યો નાખતો નાખતો કે બોર્નવિટા 135, વેરી ડેન્જર, 135, વેરી ડેન્જર. મેં તો આ તો તારો બાપ હજી તે 135નો ખાધો, 120નો 300નો માવો ખાધો, ભૂરિયા અમેરિકા ન પૂગતું, આઈને તારું કાર જ કરવું પડે. હા, અમુક અમુક તો હકીકતની અંદર, એમાંય સુરતની અંદર તમે આવો ને, સુરતની અંદર, અમારા સુરતની અંદર તમે આવો ને, એમાંય તમે હાઈવે ઉપર ગાડી લઈને જતા હો, 80-80 કોઈ ગાડીવાળો જતો હોય ને અચાનક ધીમો પડી જાય ને, એટલે સમજવાનું કે થૂકવાનો થયો છે, એનાથી આગું રહેવું. હા, એનાથી આગું રહેવું, ને ભરી મૂકે વાયાવાળાને પાછા થૂકીને, એમ કે એમાં શું થઈ ગયું, રોડ ઉપર ન થૂકી ત્યાં તારા ઘરે થૂકવું આવી? હા, આપણને હામાં છોટે બોલો. અને હકીકતની અંદર એક વસ્તુ એ છે કે સારું છે ગુજરાતની અંદર તાજમહેલ નથી હો સાહેબ, બાકી આ જેટલા માવાન ફાક્યુંવાળા થૂકવાવાળા છે ને, એ થૂકી થૂકીને 15 દિન લાલ કિલો બનાવી નાખે, બોલો. હા, પિચકારી મારે, એટલે અહીંયા જરાક રહી ગયો હોય સૌલા, ત્યાં પિચકારી મારવા જાય, બોલો, આખું ભરી મૂકે, સારું છે એ નથી. જો અહીંયા હોત ને, એમાં એક જણો તમારે હમણાં સુરતની અંદર હું સુલતાન પિક્ચર જોવા ગયો, જાઉં નહીં, બધા કે બહુ સારું છે, હું તો જોવા ગયો, હું જોવા ગયો ને પિક્ચર, મારી બાજુમાં એક જણો બેઠો હતો, એ આમ કોલ્ડ ડ્રિંક્સની બોટલ હતી, આમ મોઢે માંડે પાછો મૂકી દે, મોઢે માંડે પાછો મૂકી દે, આવું એક કલાક સુધી આવેલું, મોઢે માંડે મૂકી દે, એની બાજુમાં બેઠો હતો ને એ દોડદાયો હતો, એણે ઊભા થઈ કોલ્ડ ડ્રિંકની બોટલ લીધી ને ગટ 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 પી ગયો, એક મિનિટમાં મૂકી દીધી. ઓલાને કે જો આમ પીવાય, એક કલાકથી સસવાય છો, પીતા આવડતું નથી ને. ઓલો કે પણ હું કોલ્ડ ડ્રિંક નહોતો પીતો, એમાં થૂકતો હતો, કઈ ખબર પડી કે થૂક પી ગયો, બોલો. હા, અમુક અમુક હકીકતમાં ગોટે છે. એમાંય થિયેટરની અંદર બહુ મજા આવ્યો, એમાંય ટોકીઝની અંદર તમને એવી મજા આવે. મારો ભાઈ બનશે બાઘો, એ મારી હારે હતો, મને કે નવસાદ મારે થૂકવું છે, શું કરું? મેં તો આગળવાળાને કોટમાં થૂકી જા, કોટના ખીચામાં થૂક થૂક, મને કે એને ખબર પડી જાય તો મેં તન પડી. હા, હપ્તાવાળી જોક છે, અમુક અમુક કાલ સમજાય, સમજાય, અમુક અમુક તો નાતા નાતા બાથરૂમમાં સમજાય એવી છે. અને એમાંય તે બરાબર થિયેટરની અંદર પિક્ચર ચાલુ હોય અને એમાં ઇન્ટરવેલ પડ્યો, મારી આગળની સીટમાં એક કપલ બેઠેલું, નવું નવું પાણેલું કપલ, એનો ધતુરો, કપલનો ઘરવાળો, જે બાઈનો ઘરવાળો હતો ને, એ ઇન્ટરવેલ પડ્યો ને, એટલે ઊભો થઈને બહાર નાસ્તો લેવા ગયો, નાસ્તો લઈને આવ્યો ને, ત્યાં અંદર અંધારું થઈ ગયું ટોકીઝમાં, હવે ભૂલમાં એની લાઈન ભૂલી ગયો ને મારી લાઈનમાં ચડ્યો, મારી બાજુ ખુરશી ખાલી હતી, ત્યાં બેહી ગયો, બેહીને આમ ખારસિંગ મને અંબાઈ, મને કે લે ખારસિંગ ખા, હું જ મીંડ્યો ખાવા, મેં તો અંધારેનો પૂરો લાભ લીધો, એ એક મૂઠો ખાય, હું 2 બુકડા ભરું. એ ખારસિંગ પતીને પછી મને હળવેક દઈને પૂછ્યું, મને કે તારે કેવા કલરની હાડી લેવી? મેં કીધું પોપટિયા કલરની, પછી ગોટે ચીડ્યો, મને કે મારા ઘરના, મેં તો લાઈન ટપી જ આગળ.
આગળ જોજા, મને કે તમે મારી સિંગ ખાઈ ગયા, હે મને કે તમે મારી સિંગ ખાઈ ગયા, મેં તે દીધી ને ખાધી, હાલ ઉભો થાય એટલે કોઈક દાળિયા ઓળાવીને બે, મેં કીધું. હા નીકળી પડ્યો છે દાળિયા ઓળાવીને. હકીકતની અંદર આપણે કહેવત હતી ને, તમે બધી સાંભળી જશે કહેવત હતી એક, કે દાંત હોય ને ત્યાં સુધી દાળિયા ખાઈ લેવા, દાંત છે ત્યાં સુધી ખાઈ લેવો, બાકી તમે પેપરની અંદર અત્યારે ટીવીમાં તમે જાહેરાત જોઈએ છે, ટીવીમાં જાહેરાત આવે, કેવી જાહેરાત આવે ખબર, ટીવીની અંદર જાહેરાત કેવી હોય, પહેલાંના સમયમાં ટીવીમાં જાહેરાત આવતી ક્યાં આપ ટૂથબ્રશ કરતે હો, આવી જાહેરાત આવતી પહેલાં, કારણ કે આપણે બધા દાંતણ વાપરતા, તો એ જાહેરાત શરૂ થઈ ને એવી જાહેરાત આવતી ક્યાં આપ ટૂથબ્રશ કરતે હો, ટૂથપેસ્ટ કરતે હો, પછી જાહેરાત ફરી ક્યાં આપકી ટૂથપેસ્ટ મેં નમક હે, પછી જાહેરાત ફરી ક્યાં આપકી ટૂથપેસ્ટ મેં નીમ હે, પાછી જાહેરાત ફરી ક્યાં આપકી ટૂથપેસ્ટ મેં લોંગ હે. સાહેબ હજી 20 વર્ષ આવવા જોઈએ, આમનામ જો આ બધા ફાક્યું ખાતા રહેવાના છે ને તો 20 વર્ષ પછી એવી જાહેરાત આવશે ક્યાં આપકે મુંહ મેં દાંત હે. આજે દુનિયામાં કેટલું ઝેર છે, આજે દુનિયામાં કેટલું ઝેર છે, કોણ જાણે લોકોને મારાથી હું વેર છે, મારી કબર ઉપર લીલું ઘાસ જોઈને દુનિયા કહે છે આને તો મર્યા પછી લીલા લેર છે. હા લેર કરી લેવા. અને જૂની કહેવત છે કે કૂતરો ભસતો હારો અને માણસ હસતો હારો. જે માણસ દાંત કાઢે ને એનો ભરોસો કરો, જે દાંત ન કાઢતો હોય એનો ભરોસો ન કરવો. અને સાહેબ અત્યારે સમય એવો છે ને, આ નાની એવી જિંદગી આપણને ભગવાને આપી છે તો હસી લેવું, મોજ કરી લેવી, લેર કરી લેવી, ગમે ત્યારે આ જિંદગીનો ફટાકડો ફૂટી જવાનો છે. અને અમારા કવિએ તો બહુ સારી વાત જિંદગી માટે લખી છે કે જિંદગાની નાની એવી નાની સી કહાની કહી ગયા સંત મહાજ્ઞાની, જિંદગાની નાની એને નાની સી કહાની કહી ગયા સંત મહાજ્ઞાની, આ તો ફાની તો થવાની, વર્ષોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, વર્ષોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, બાકી રહેવાની એને કથની કહેવાની, બાલપણની નાદાની તોફાનમાં ખપવાની, ત્યાં છાનુમાની જોવાની આવવાની, પછી નાચવાની કૂદવાની પાંદાની ફૂલદાની અત્તરોની મહેક મહેકવાની, અને જોવાની જવાની, અને જાતા જાતા લાત મારવાની, કહેવાની કે હું પાછી નથી આવવાની, એનું નામ જિંદગાની. પછી અરીસામાં જોતા જોતા બાપ દાદાની નિશાની દેખાવાની, વાળે સફેદી આવવાની, આંખે ના દેખાવાની, દાંત પડવાની, કાને ના સાંભળવાની, અને ત્યારે લાકડીના ટેકે રહેવાની, અને તેથી દીકરાના દીકરાઓની વહુને ઘરે લઈ આવવાની, હોશ વધવાની, આનું નામ જિંદગાની. સાહેબ આવી સારી સરસ મજાની જિંદગી મળી છે, દાંત કાઢી લેવા, હસી લેવાની. વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય પણ ગુજરાતી નથી. તમે સમજી ગયા છો અને ગુજરાતી છો. અને સાહેબ પાંચ વસ્તુ અંદરથી આવે છે, પાંચ વસ્તુ અંદરથી આવે, ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢા, પાંચ વસ્તુ અંદરથી આવે. ચિત્તની શાંતિ અંદરથી આવે છો, આ તમે બધા શાંતિથી બેઠા છો, કોઈથી બીવો છો નહીં ને, કારણ કે ચિત્તની શાંતિ અંદરથી આવે, તમારી અંદર શાંતિ પડી એટલે તમે શાંતિથી બેઠા. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, મારા જોક્સની અંદર તમે જેટલા દાંત કાઢશો તો એમ ન માનતા કે 9-7 કોટડીયા દાંત કઢાવે છે, આ તમારી અંદર પ્રસન્નતા પડી ને એટલે તમે દાંત કાઢો છો, બાકી અમુક દાંત ન કાઢે ને આમનામ બે છે આમનામ, એને દાંત આવશે જ નહીં, કારણ કે એનું મન પ્રસન્ન નથી. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા અને દિલની દાતારી. દિલની દાતારી, તમારી પાસે 5 લાખ રૂપિયા હોય ને કોઈકને 5,000 નું દાન કરવું હોય ને તો અંદર દિલની દાતારી જોઈ, દાતારી વગર દાન ન થાય. આ દિલની દાતારી અંદરથી આવે, ગુમડાની રૂજી અંદરથી આવે, અને ટાઢિયા તાવની ટાઢી અંદરથી આવે. પહેલાં એવા ટાઢિયા તાવ આવતા, હવે તો નથી આવતા, પહેલાં એવા આવતા આખો ડામસી ઓઢાડ દો ને તો અંદરથી ફુવારા છૂટતા હોય, એવા ટાઢિયા તાવ આવતા, હવે નથી આવતા. આ પાંચેય વસ્તુ અંદરથી આવે એટલે સાહેબ ખલીલ સાહેબના શબ્દોથી મારા કાર્યક્રમની શરૂઆત કરું. અમે તો હેલીના માણસો, અમે તો હેલીના માણસો, આ ઝાપટા અમને નહીં ફાવે, અમે તો હેલીના માણસો, આ ઝાપટા અમને નહીં ફાવે, તમે મન મૂકીને વરસો, આ માવઠા અમને નહીં ફાવે. હા માવઠાની આશા કોઈ ન રાખે. અને એનો બીજો શેર મને બહુ ગમે છે કે હું તમાચો સહી લઉં ગાંધીગીરીના નામ ઉપર, હું તમાચો સહી લઉં ગાંધીગીરીના નામ ઉપર, પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે. ગાંધી બાપુ બા કહેતા, તમે ક્યારેક ટ્રાય મારજો. પેલાના વડીલો બહેનો જેટલા માતાઓ બહેનો બેઠા છે ને એના પતિ નામ ન લેતા, પહેલાંના સમયમાં નામ ન લેતા, ઈ કહીને બોલાવતા, ઈ એટલે ઈશ્વર, ઈશ્વરને સંબોધ, જેના પતિ છે ને ઈશ્વરનો દરજ્જો આપતા, ઈશ્વર, ઈ એટલે ઈશ્વર કરીને બોલાવતા, ઈ કહીને બોલાવતા. પછી સમયની અંદર ઘટાડો આવ્યો, પછી ધીમે ધીમે શરૂઆત થઈ, એ સાંભળ્યું, હા 15 પુરુષો બેઠા હોય ને એની ઘરવાળી આવે, એ સાંભળ્યું, ત્યાં એનો ઘરવાળો ઊભો થાય, હા બોલો, આ બીજા હું બેરા ગુડાણા.
પછી એનથી સમય અલગ આવ્યો. પછી શરૂઆત થઈ કેવી ખબર, હો જણા બેઠા હોય ને કરે ને ત્યાંનો ઘરવાળો જ ઊભો થાય, ગળી ગયેલ કેળા જેવું. મને કીધું, આ તને જ કીધું, અભાગ્ય તું જ આવ્યો લોન લઈને લગ્ન કરવા. પછી એમાંય ઘટાડ્યો. પછી શરૂઆત થઈ નામથી બોલાવવાની, કઈ છોકરાના નામે બોલાવે. હવે છોકરાનું નામ ટપુડો હોય ને એટલે એનો પતિ એને ઘરવાળીને ટપુડાના નામે બોલાવે. એ ટપુડાની માં, ત્યાં ટપુડાની માં પાણી ભરવા ગઈ હોય. પછી જે બેન હોય ને એ એના ઘરવાળાને પછી એના નામથી જ બોલાવે, ટપુડાના બાપા. પછી તો હવે તો હાવ ફેશનમાં હોય ગયો છે માણસો ને. અત્યારે તો જે જમાનો બદલ્યો છે, હવે તો નામથી બોલાવે. મારી બાજુમાં રમેશભાઈને લગ્ન થયા, એની ઘરવાળી પહેલા તો એવું નામથી બોલાવે, રમેશ. ત્યાં તો રમેશ ને આમ જો લુંગી પહેરીને ટાંકો મંડે ભરવા, બોલ એટલો લટુડો પટુડો થઈ જાય. પછી થોડોક સમય ગયો ને, લગ્ન ને 2-2.5 વર્ષ થયા ને, પછી હવે એની ઘરવાળી બોલાવે તો કેમ બોલા ખબર, રમેશ, એ રમેશ. ત્યાં તો રમેશ પ્રાઇમસ ને પીનું મારતો હોય. અને હવે તો લગ્ન ને 10 વર્ષ થઈ ગયા, હવે અમારે બાજુમાં જ રહે છે. હવે બોલાવતી હોય ને અમે સાંભળીએ ને, ઓબ્ઝર્વેશન કરીએ. હવે એ બોલાવતી હોય ને તો તમે અમે ધ્યાનથી સાંભળી, કેવી રીતના બોલા ખબર, એલા રમલા. રમલો લુંગી પહેરીને દૂધ લેવો આવ્યો છે, કોઈનું હાલતું નથી. અને આ પતિ પત્ની નામ લેતા નથી. હમણાં એક ભાઈ ઘરે હું ગયો ને, તો એ ભાઈ નહોતા, એટલે મેં બેન ને કીધું, મેં કીધું બેન તમારા પતિનું નામ શું? મને કે અમારા નામ નથી લેવાતા. મેં કીધું કેમ, એવું કાંઈ કામ કર્યું છે નામ નથી લેવાતા? મને કે ના, એવું કાંઈ નથી, પણ અમે અમારા સમાજની અંદર અમે નામ નથી લેતા, અમારે એટલા સંસ્કાર છે. મેં તો મારે તમારા પતિનું નામ જાણો શું કરવું? તે બેન અંદરથી જગ લઈ આવ્યા અને માથે ઢાંકવાનું શીબું લઈ આવ્યા, ડીશ. આ નામ જગ ને ડીશ મને બતાવ્યા. મેં કીધું આ શું? ત્યાં એનો નાનો છોકરો બોલ્યો, મને કે અંકલ જગદીશ, મારા બાપાનું નામ જગદીશ છે. વાહ, મેં કીધું તારા બાપાનું નામ જગદીશ હો. પણ હા, એમાંય હમણાં બે બહેનો બેઠા બેઠા વાતો કરતા, બોલ. હા, બે બહેનો બેઠા બેઠા વાતો કરતા. આ બહેનોની વાતોમાં પાછું હોય કાંઈ નહીં. એક બેન કે, એલી સૌલી, કાલ મેં મારા ઘરવાળાને કીધું કે નાઈ લે, આજ હોમવાર છે તો પાટલું કાઢી દે ને તો ધોવામાં નાખી દઉં. તો મારો ઘરવાળો કે, હજી ઓલા હોમવાર પહેર્યું ત્યાં? બોલો, આને હું આને આણદી છે તો હજી પેન્ટ કાઢવું નથી. કે બીજી બાઈ બોલી કે, તારો ઘરવાળો તો હજી સારો કહેવાય, મારો ઘરવાળો તો 2 મહિને નાય, 2 મહિના સુધી નાય નહીં, હમણાં તો 2 મહિનાથી નહોતો નાયો ને. તો મેં મારા હાહારાને કીધું કે, બાપા તમારા દીકરા 2 મહિનાથી નાયા નથી, તો મારા હાહારા બળો લઈને આવ્યા, હાલે નાઈ લે. તો કે મારો ઘરવાળો કે, પહેલાં ખાઈ લઉં પછી નાઈ લઉં. અને મારા હાહારા ગરમ થઈ ગયા, એલા તું 2 મહિનાથી નાયો ને, તને કાંઈ થતું નથી? ઓલો કે, થાય છે ને બાપુજી, હજી હમણાં જ નાયો હોય એવું થાય. પેલા કીધું આને પાણી બચાવ અભિયાનમાં મોકલી દો, હા આ કાંઈ નાય એવો નથી. અને એમાંય તો તમે જોજો સાહેબ, અત્યારે બહેનોને એવો વેમ હોય કે અમારે ઈવડા ઈ ભોળા. હા, બહેનોને એવો વેમ હોય અમારે ઈવડા ઈ ભોળા, એમ કાંઈ ભોળા નથી. હકીકતની અંદર આ તમામ પરણેલા પુરુષો જેટલા મારી વાત સાંભળે છે, બધાએ દિલ ઉપર હાથ રાખીને એક વાત કરજો કે આ તમામ પરણેલા પુરુષને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જે આવે ને, એ બધાય પુરુષોને ગમતી હોય. શું કામ ખબર? તમામ પરણેલા પુરુષના હૃદયમાં ક્યાંક ને ક્યાંક જેઠાલાલ છે, ખાલી બબીતા ઉપર જ નજર હોય છે. હા, અને હકીકતમાં પુરુષ ભોળો છે. અને તમને દાખલો આપું, સુરતના રેલવે સ્ટેશન ઉપરથી કોઈ પુરુષને વાપી જવું હોય અને એ સુરતના રેલવે સ્ટેશન ઉપર ઊભો હોય, ટ્રેન આવે, પુરુષ ટ્રેનમાં ચડે, હવે ચડે ને એક સીટ ખાલી હોય, બેન બેઠા હોય બાજુની સીટ ખાલી હોય, તો પુરુષ તરત બેહી ન જાય, ઘડીક વાર વિચાર કરે, પછી હળવેક દઈને બેહે, એટલે ઓલા બેન આમ ડોળા ફાડે, બેહવા દે ને બિચારા, એ ટિકિટ લઈને બેઠો છે. હવે એ પુરુષ બેહે અને એ પુરુષને કદાચ ઉજાગરો હોય અને એ બેનના ખંભા ઉપર માથું પડી જાય, ઊંઘ આવી જાય અને બેનના ખંભા ઉપર માથું પડી જાય, તો એ બેન છે ને ન ઉપરની બધી ગાળ્યું બોલે, એટલું નહીં લાફો મારે ને ઊભો કરે હોતે ને, હા આખો ડબો ઊંચો લે. પણ આની આ જ ઘટના ઊંધી બને, સુરતના રેલવે સ્ટેશન ઉપરથી કોઈ બેનને વાપી જવું હોય અને બેન ચડે ડબ્બામાં ને એક પુરુષ બેઠો હોય ને બાજુમાં સીટ ખાલી હોય, તો બેન કાંઈ વાટે ન ઊભા રહે, એ ભફ દઈને સીધા બેહે. પુરુષે કાંઈ બોલે નહીં, બેહો બેહો મજા આવશે, એની મજા જ લેવી હોય કે બેહો બેહો મજા આવશે. અને એમાં એ બેનને ઉજાગરો હોય અને એ બેનનું માથું પુરુષના ખંભા ઉપર પડી જાય, તો આ બિચારો કાંઈ ગાળ્યું ન દે, બિચારો એકજેસ કરી લે, એકજેસ શીકે ન ખાય. અને એને વાપી ઉતરવું હોય ને વાપી, તો ઠેઠ મુંબઈ સુધી વયો જાય,
કારણ કે બેન ની નીંદર ખરાબ ન થવી જોઈએ, બીજું એનો કઈ બદ ઇરાદો ન હોય તો બેન ની નીંદર ખરાબ ન થવી એમ, બીજું એને કઈ એવું ન હોય. પણ સાહેબ પુરુષ છે ને પુરુષ એ મગજ થી જીવે છે ને સ્ત્રી છે ને હૃદયથી જીવે છે. હા તમે જોજો, કોઈ બેન બીમાર હોય, કોઈ બેન બીમાર હોય અને તમે ખબર કાઢવા જાઓ તો તમને કેવો જવાબ આપે, ને કોઈ પુરુષ બીમાર હોય ને તમે ખબર કાઢવા જાઓ તો કેવો જવાબ આપે તમે જોજો. આપણે કોઈને અહીંયા ખબર કાઢવા જાવી અને કોઈ પુરુષ બીમાર હોય એટલે આપણે હોસ્પિટલમાં ખબર કાઢવા જઈએ એટલે આપણે એમ કહીએ કે ભાઈ શું હતું, ભાભી મારા ભાઈને શું થયું, એટલે એ જોજો સારો જ જવાબ આપશો કે આમ તો તમારા ભાઈને કાંઈ હતું નહીં, વાંધો આમ તો રેડી જ હતા પણ થોડુંક એને કમળો થઈ ગયો ને એમાંથી થોડી કમળીની અસર થઈ ગઈ અને હવે સારું છે, વાંધો નહીં, થોડું થોડું જ્યુસ ને પીવે છે. અને ડૉક્ટર સાહેબે કીધું કે વાંધો નહીં આવે, આમ તો જો કે આ કેસમાં બચે એવી કોઈ શક્યતા હોય નહીં પણ તોય તમે પ્રાર્થના કરજો વાંધો નહીં આવે, સારું થઈ જશે. એ પોઝિટિવ જ વિચાર કરશો, બેનો સારું જ વિચાર છે. અને આની જગ્યાએ ઊંધું હોય, બેનને દાખલ કર્યા હોય અને પુરુષ ગળી ગયેલ કેળા જેવો આપણને માર્કેટમાં આમાં મળે વળ ખાતો ખાતો, આપણે કહીએ શું છે ભાભીને, તારી ભાભીને ક્યાં મજા રહે, જો ને આ મારે બાની વહાર નાખે છે, પણ હું છું એ તો કહેવાય નહીં, મજા નથી એને, કાંઈ બે દિવસ અનાજે નથી લીધી, કાલનું પાણી નથી પીધું, આંખ નથી ખોલી. પણ એમ નહીં, ડૉક્ટર શું કહે, ડૉક્ટર તો કહે છે વાંધો નહીં આવે પણ મને નથી લાગતું ટકે, મારા જેવું ક્યાંક હોય તો ગોતજો, હવે તારા જેવું ગોતવું નથી, ત્યાં ઓલી ત્યાંથી ઊભી થાય દવાખાનામાં, હાલો નથી ગોતવું, હા ક્યાંથી તારા જેવું ગોતે. એક જણો સવારે ઊભો થયો ને ઊંઘમાંથી, હજી ઊભો થયો ને આંખ્યું સોલતો ત્યાં એની ઘરવાળી કે હાલો દવાખાને જવું છું, ઓલો કે કાં કોણ બીમાર છે, હાલો કે દવાખાને જવું, ઓલો કે પણ બીમાર કોણ છે એ તો કે, ત્યાં એની ઘરવાળી કે તમને જ લઈ જવાના છે, આખી રાત ઊંઘમાં તમે મને ઝીણી ઝીણી ગાળ્યું દીધી, ઓલો કે પણ આ આખી રાત હું તું છે કોણ કે કઈ ખબર પડી કે ગોદું ઓઢીને બા બાટી બોલો તું બોલો લ્યો આમાં શું કરી લ્યો તમે. હા હમણાં હું મારી ઘરવાળીનો હાથ પકડીને હાલ્યો જતો, બોલો હા મારી ઘરવાળીનો હાથ પકડીને હાલ્યો જતો હતો ને, તે એક ભાઈ મને હામાં મળ્યા, મને કે નવસાદ ભાઈ ઘરવાળી તો બધાય નહીં હોય પણ એટલો બધો પ્રેમ ન હોય, હાથ પકડીને ન હલાય. મેં કીધું ભાઈ પ્રેમ પ્રેમ જેવું કાંઈ નથી, આનો હાથ મૂકી દઉં ને તો હાડીને દુકાનમાં કરી જઈશ, એટલે હાથ પકડીને હાલ્યો. હા હમણાં મારી ઘરવાળી જ મને પૂછતી હતી, મને કે આ સ્વર્ગમાં પતિ પત્નીને સાથે નથી રહેવા દેતા, મેં સાંભળ્યું છે એ વાત સાચી? મેં કીધું હો ટકાની સાચી વાત છે, પતિ પત્નીને સ્વર્ગમાં હારે ન રહેવા દે એટલે તેને સ્વર્ગ કહેવામાં આવે છે, હા ત્યાં હારે ન રહેવા દે. મેં કીધું અહીંયા તો તમે લોહી પી જાઓ છો, હમણાં મેં મારા પ્રોગ્રામમાં કીધું, મેં કીધું જે એની ઘરવાળીનું કીધું કરે એને સ્વર્ગમાં જગ્યા મળે. ત્યાં એક નમૂનો ઊભો થયો, એ કે ઘરવાળીનું કીધું ન કરીએ તો, મેં કીધું તો એને અહીંયા સ્વર્ગ છે માનને ધુબાકા, હા તારે ક્યાં હપ્તા ભરવા જવા. હા એક જણો ઘરે જમતો હતો, જમવા બેઠો ને ઘરે, એટલે એની ઘરવાળીને કીધું સજની તારા વાળ લાંબા સુંદર વાળ છે ને એને બાંધીને રાખજે. ત્યાં ઓલી કે મને છે ને લાંબા વાળ ખુલ્લા રાખવા ગમે, અને ઓલો ગરમ થઈ ગયો, જો હવે બીજી વાર ખાવામાં આવ્યો ને તો સજનીમાંથી ગજની બનાવી દેજો, હા કાપીને કાપીને કટકા કરી નાખી તારા વાળ ને. અમુક અમુક તો એવા, એમાં સ્ત્રી ધારે ને સાહેબ, સ્ત્રી ધારે ને તો પુરુષને તારી દે અને નકર ટાળી દેવો, હા સ્ત્રી ધારે ને તો તારી દે નકર ટાળી દે. અમારા હમણાં સુરતની અંદર રક્તદાન કેમ્પ હતો, બોલો મનોજભાઈ હું રક્તદાન કેમ્પમાં ગયો, મેં રક્ત આપ્યું વળી લોહી, લોહી આપ્યું ને મેં તો એ રક્તદાન કેમ્પવાળા હતા ને કે ભાઈ નવસાદ કોટડીયા અહીંયા રક્તદાન કરવા આવ્યા છે આપણે એનું સન્માન કરીએ. મેં કીધું મારું નહીં, મને કે કેમ, મેં કીધું મારી ઘરવાળીનું કરો, મને કે પણ એમ કેમ, મેં કીધું એણે પીધું નહીં ત્યારે મેં દીધું ને, હા એણે પીધું નહીં ત્યારે મેં રક્તદાન દીધું. એમાંય તે મારી પછી એક ઘણો રક્તદાન કરવા આવ્યો ને એ હોઈ ગયો, તો ઓલા કે હાલો લઈ લ્યો લોહી લઈ લ્યો એ કે, એટલે આમ હાથ લાંબો કર્યો ને ઓલા એમ બાટલો લોહીનો ચડે, અડધો બાટલો હજી લોહીનો ભરાણો ને ત્યાં બે ભાન થઈ ગયો, એટલે મેં કીધું આને થયું હું બે ભાન થઈ ગયો, તો ઓલા ડૉક્ટર સાહેબ આવ્યા જોયું ને તો કે આને લોહી ચડાવવું પડશે, ત્રણ બાટલા ચડાવ્યા, ત્રણ બાટલા લોહીના ચડાવ્યા, પછી પાર્લેનું પેકેટ ખવડાવ્યું, પછી ભાનમાં આવ્યો, ભાનમાં આવ્યો ને આમ પૂંબળું ફેરવતો ફેરવતો કે ભાઈ હજી ક્યારેક લોહીની જરૂર હોય તો પાછા મને યાદ કરજો. હું યાદ કરે આ તું હામું ઠોકી જા છો, આ ત્રણ બાટલા ચડાવવું પડ્યું. હમણાં મેં 10 લાખનો વીમો ઉતાર્યો, 10 લાખ રૂપિયાનો વીમો ઉતાર્યો ને મારી ઘરવાળી આખી શેરીમાં કે તમારા ભાઈનું તમારા હાથી જેવું છે, કે તમારા ભાઈનું હાથી જેવું છે, જીવે તો લાખનો મરે તો 1.25 લાખનો. હા હમણાં અમારા ગામડાનો એક છોકરો ચાઈના લગ્ન કરી આવ્યો, ગામડાનો દેશી છોકરો પણ ચાઈના લગ્ન કરી આવ્યો, ચાઇનીઝ ઘરવાળી લઈ આવ્યો, ચાઇનાની ઘરવાળી આવી એટલે 8-10 દી તો આમ નવું નવું એટલે ફરવા હરવામાં હોય, પછી 10-12 દી થયા ને એટલે પછી જૂનું થાય ને, એટલે પછી એની હાહુ એ નવી નવી ચાઇનીઝ વહુને કીધું કે બેટા ભેંસને ચારો નાખી આવો, તો ઓલી તો ચારો આમ નાખવા હવારના પોરમાં ગઈ ભેંને, આવું ભેં હવારમાં વાગોળતી હતી મોઢે ફીણ હતા, તો ઓલી બાઈ પાછી આવી કે બા ભેં હજી બ્રશ કરે છે,
લા બ્રશ નથી કરતી, વાઘો લે છે. એમાં આ ચાઇનાની બાઈ લઈ આવો ને, પણ થયું એવું કે હવે 6 મહિના થયા ને એને સ્વાઇન ફ્લૂ થઈ ગયો. બોલો, સ્વાઇન ફ્લૂ થઈ ગયો ને એટલે હવે ચાઇનાની બાઈ ગુજરી ગઈ. તો હું ખરખરે ગયો, આપણે સ્વાભાવિક રીતે જવું પડે ને, હું તો ગયો. મેં કીધું ત્યાં જે એનો ઘરવાળો હતો ને બિચારો, મારા ખંભા ઉપર માથું રાખીને રોવા માંડ્યો. રોવા જ મને ને ચાઇનાથી ખર્ચો કરીને લેવો તો ભાઈ રોવા માંડ્યો મારા ખંભા ઉપર માથું રાખીને. મેં કીધું ભાઈ રોમાં છાનો રહી જા, ભગવાનને ગમ્યું હાચું. ત્યાં એના બાપા આમથી ધોમ થતા થતા હોય કે મેં આને ના પાડી દો, રેવા દે આ ચાઇનાના ડબલા ટકે નહીં. ત્યાં તો બાપ દીકરો બે બથો બથ આવ્યો ફળિયામ. એટલે મેં કીધું આ થોડા મોબાઈલ છે ભલા માણા, આ માણા હતું. હા ને અમુક અમુક માણસો એવા તમને ગોટે ચડાવી દેતા હોય ને, વાત જાઓ જો. એક સાસુઓ તો રોજ બાંધે, એક સાસુઓ છે ને રોજ હવારના પોરમાં બાંધે, રોજ હવારના પોરમાં બાંધે. એમાં વહુ બિચારી સંસ્કારી ઘરની હતી ને કંટાળી ગઈ. એટલે એણે 5 વર્ષનો એનો દીકરો હતો એટલે એને આવું કીધું કે આલ્યો આ દીકરો તમે સંભાળજો, હું આ રોજના ઝઘડા કંટાળી ગઈ છું, હું મારા પિયર વહી જાઉં છું. એ છોકરાને મૂકીને વહુ વહી ગઈ પિયર. આણતી પછી હાહુએ ફોન કર્યો વહુને, વહુ બેટા હવે ઘરે આવતા રહ્યો, જે થયું ભૂલી જાઓ, તમારી વિના છોકરો કલ્પાન કરે છે. ત્યાં સામે વહુએ સામો સવાલ કર્યો કે બા તમારો છોકરો કે મારો છોકરો? ચોખવટ કરો છે, કલ્પાન કોણ કરે છે એમ. અને અમુક અમુક આ જે હકીકતની અંદર સાસુની વાત આવે ને એટલે કહી દઉં. મને એક ભાઈએ સવાલ કરેલો, મને ક્યાં ગોકુલધામ સોસાયટી જે તારક મહેતામાં બતાવે છે એ આખી ગોકુલધામ સોસાયટીની બાઈઓ એટલી બધી ખુશ કેમ રહે છે? મેં કીધું એ આખી ગોકુલધામ સોસાયટીમાં એક પણ સાસુ નથી, જે ક્યાંય સાસુ હોય જ બતાવો, એક પણ સાસુ નથી. જ્યાં સાસુ ન હોય ને એ બધા સુખી જ હોય અને એ બધી મોજમાં જ હોય એમ. અને આ સાસુની વાત આવી એટલે કહી દઉં, એક બેન તો ઉદાસ બેઠા હતા આમ. મેં કીધું શું થયું બેન? મને કે ભાઈ કાલે 52 સાસુ ભરેલી બસ સાપુતારા પ્રવાસમાં ગઈ હતી. પણ મેં કીધું એમાં શું થયું? મને કે 52 સાસુ ભરેલી બસ સાપુતારા પ્રવાસમાં ગઈ, ખીણ ઉપર બસ આમ જાતી હતી ધીમી ધીમી, એમાં બરાબર વરસાદનું ભેખડ પડેલી તો બસ આડી થઈ ખીણમાં ભમ મદારાની ગઈ કે. તો મેં કીધું પણ એમાં શું થયું? મને કે 52 સાસુ મરી ગઈ. મેં કીધું તમારા સાસુ એમાં હતા? મને કે ના, એ ડોકરી બસ ચૂકી ગઈ હતી, એ ક્યાં ક્યાં ટાઈમે પૂગે છે એ કે. હા એક બે એક એક માજી આવ્યો હતો, મને કે બેટા મારે અને મારી દીકરાની વહુને કોઈ દી ડખો થાય જ નહીં, ઝઘડો થાય જ નહીં. મેં કીધું બહુ સારું કહેવાય, તમારા ઘરે મારે જોવાવું પડશે, હા હું વહુને બહુ ભળે. મને કે આવજો તમ તાર. હું એને ઘરે ગયો પછી મને ખબર પડી કે એની દીકરાને હું મદ્રાસની હતી, ઓલી મદ્રાસીમાં ગાળ્યું બોલે ને આ ગુજરાતીમાં બા બા આટી બોલાવે. બપોર સુધી બે બા બા આટી બોલાવે ને પછી કામે લાગી જાય. પછી દોહીમાં મેં કીધું આમાં ઝઘડો થાય જ નહીં, ઓલી નારકુંડે પારકુંડે ઈતું 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 કરે ને તું મેં ગુજરાતીમાં બા બા આટી બોલે, એ તારી ભાષાનો સમજે તમે એની ભાષાનો સમજો, આમાં ઝઘડો થાય ક્યાંથી? અને આ મદ્રાસમાં બહુ મજા છો સાહેબ. હા 3 મદ્રાસી કાળિયા ભગવાન પાસે ગયા, અયો ભગવાન તું ને એમ કો કાલા બનાયે અચ્છા નહીં ક્યા, સબ વ્હાઈટ વ્હાઈટ હમ કાલે એસા ક્યુ, બહુત ના ઇન્સાફી. ભગવાન કે ભાઈ થઈ ગયું એ થઈ ગયું, એમાં કાંઈ ફેર ન પડે. અત્યારે હું છે એ કયો? નહીં ભગવાન હમકો વ્હાઈટ બનના હે, હમકો કાલા ક્યુ બનાયા, બહુત ના ઇન્સાફી. ભગવાન કે હાલો તમને ત્રણે ને એક વરદાન આપું છું, માંગી લ્યો. એટલે પેલો કાળિયો કે ભગવાન મેરે કો વ્હાઈટ વ્હાઈટ બનના હે, ગોરા ગોરા. ભગવાન કે તથાસ્તુ, ગોરો બની ગયો. બીજાને કે હાલ તું માંગ. ભગવાન હમકો બી વ્હાઈટ વ્હાઈટ બનના હે, એ કે તથાસ્તુ, ઈ વ્હાઈટ બની ગયો. ત્રીજાને કે હાલ તું માંગ. ઓલો ત્રીજો ઘડીક વાર માથું ખંજોળીને કહે કે આ બેન પાછા કાળિયા કરી દો, બેને કાળિયા કરી દો. એ કે બોલ આવા નવા ગાળિયા. અને મદ્રાસ તો હું ગયો હતો પ્રોગ્રામ કરવા, મદ્રાસની અંદર એટલા બધા કાળિયા છે, એટલા બધા કાળિયા છે, દાંત કાઢે ને તો અંધારામાં ભટકાય. બોલ એમાંય મદ્રાસની અંદર મારો પ્રોગ્રામ હતો, ગુજરાતી સમાજે પ્રોગ્રામ રાખેલો હોલની અંદર, આવું ગુજરાતી સમાજે એમાં પ્રોગ્રામ રાખેલો ને એમાં આગળ 4-5 ન્યાના મદ્રાસી ભૈયા આવ્યા હતા સાંભળવા, લુંગીવાળા. ત્યાં લોકો લુંગી પહેરે, લુંગીવાળા સામે સાંભળવા આવ્યા હતા. અને એ લોકો જે ગુજરાતી સમાજવાળા હતા, મારે એકલાનો જ પ્રોગ્રામ રાખ્યો હતો એટલે મને કે જરા ગાયન શરૂઆત કરજો. મેં કીધું ભાઈ મને ગાતા આવડતું નથી. એક જ વખત એક જગ્યાએ ગીત ગાયું તો ભાલાવાળા ધણી ભેરે રહેજો, ઓડિયન્સે ફાળો કરી દીધો, મને કે કાલથી ઘેરે રહેજો. એટલે મેં ગાવાનું બંધ કરી દીધું છે, હું ગાય નહીં. મને કે ના ગાયન શરૂઆત કરો ને મજા આવશે. એટલે ભાઈ મેં કીધું ગાવાનો વિષય મારો નથી. અને આમાં ગાય સારું ગાવું, ગાય એને ગળું કહેવાય, દેખાય એને ડોક કહેવાય, પકડે એને બોચી કહેવાય, કપાય એને ગરદન કહેવાય, આ બધામાં ફેર આવે. આમાં સારું ગાતા હોય ને તો મજા આવે, અમુક અમુક એવું ગાતા હોય ને તો આપણને દયા આવે. બોલો એવું ગાતા હોય, અમુક અમુક એવું ગાય ને એવું ગાય ને તમને એમ થાય કે આને બે ધૂંબા મારી લઈ. બોલો એવું ગાતા હોય, કેવું ગાતા ખબર છે? અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણ હોકડામ લઈ જાય, બીજે ક્યાં લઈ જાય, તું ગાવા આવ્યો છો ગાંગરવા આવ્યો છો. અમુક અમુક એવું ગાતા હોય ને તો આપણને એમ થાય દઈ આવ્યો હકીકતમાં, કે આવા બંધ કરે થારું ગાંગરતા હોય. અને સાહેબ
અમે બોલવાવાળા ભૂલી જઈએ ને, કદાચ એકાદ વખત ભૂલી ગયા ને તો અમે ગમે અહીંયાથી ગાડીને પાટે ચડાવી દઈએ, પણ જો ગાવાવાળો ભૂલે તો ગાડી પાટે ચડે નહીં. એનો તમને એક દાખલો આપું. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ હતો તો ત્યાં એક ભાઈ ભજન ગાવા શરૂ ગયા ને, પેલું ભજન તો એણે જોરદાર ગાયું હો ગણપતિ વનના, અને પછી બીજું ભજન ગાયું, પાપ તારું પ્રકાશ જાડે જા ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં જાડે જા રે, એમ તોરલ કેશેજી. આવું હરસ સરસ મજાનું પેલું ભજન ગાયું ને બીજી લીટી ભૂલ્યો, શીતળા માતાના વાળ સતી રાણી. મેં તો શીતળા માતાના વાળ નો આવે, જેટલા મથે જા વાળ આવે નીકળી હું પડ્યો. ના ના, અમુક અમુક એક બેન મારી બાજુમાં બેઠા હતા, ગાતા હતા હો, એ ગાતા હતા ને એવું સરસ મજાનું ગાતા હતા ને, તો આ બાજુ એક ભાઈ બેઠા, તેણે મને પૂછ્યું, મને કે બેનનો અવાજ કેવો છે? મેં કીધું બોગસ છે. મને કે હું બોગસ છે, મારી ઘરવાળી છે. મેં કીધું ભાઈ તમે ખોટું ન લગાડતા, અવાજ તો સારો છે, પણ મેં કીધું જેને ગીતના શબ્દો છે ને એ નથી હારા. મને કે હું નથી હારા, એ ગીત મેં લખ્યું છે. પછી હું મોડો પડી ગયો. મેં કીધું ભાઈ તમે ખોટું ન લગાડતા, મેં કીધું ગીતના શબ્દો સારા છે, બેનનો અવાજ સારો છે, પણ જે આ સાજિંદાઓ વગાડે છે ને એમાં કાંઈ દમ નથી. મને કે હું વાત કરો, આ સાજિંદા બધા મારા છોકરા છે, આખું કુટુંબ લઈને આવ્યો લાગે. મેં કીધું ભાઈ તમે ખોટું ન લગાડતા, બધું સારું છે, સાઉન્ડ બેકારના પેટનું છે. મને કે હું બેકાર છે સાઉન્ડ છે, એ મારો છોકરો ઓપરેટ કરે છે, તો હું હાલતો છે. મેં જય માતાજી, હું જાઓ બધું તારા ઘરનું લઈને બેઠો છો તું. પણ સાહેબ મને ત્યાં એણે ગાવાનું કીધું મદ્રાસની અંદર. મને કે ક્યાંક ગાઈને શરૂઆત કરજો. હવે મિત્રતાના નાતે હું પ્રોગ્રામ કરવા ગયેલો અને મેં ત્યાં શરૂઆત કરી. એમ અરે દ્વારપાલો કનૈયા સે કહ દો કે દર પે સુદામા ગરીબા ગયા હૈ, ભટકતે ભટકતે ન જાને કહાં સે તુમ્હારે મહેલ કે કરીબા ગયા હૈ. એટલું ગાયું, આ બાજુથી તબલા વાગ્યા, આ બાજુ બેન્જો વાગ્યો ને ત્યાં એક લુંગી વાળો કાળી ઉભો છો, અય્યનાર કુંડે એત સ્વામી મુત્તુ સ્વામી હેણુ ગોપાલ અય્યો અય્યો પો અય્યો પો અય્યો પો. મેં કીધું આ કાળીઓ ગરમ થઈ ગયો. મેં ઓલાને બોલાવ્યો આયોજક ને, મેં કીધું આ કાળી ગરમ થઈ ગયો. મને કે નૌશાદભાઈ ગરમ નથી થયો, એને શબ્દો સમજાણા નહીં, એને સંગીતમાં મજા આવી, એને એને અવાજ ગમ્યો, પણ એને શબ્દો ન સમજાણા. એટલે એમ કહે છે કે આનું આ ગીત અમારી ભાષામાં ગાઓ. એલા લે, મેં કીધું એની ભાષામાં ક્યાંથી ગાય, હિન્દીમાં એટલું માંડ માંડ ગાયું, મને ક્યાં ગાતા આવડે છે? મને કે ના ગાવું તો પડશે. મેં કીધું ભાઈ મને નથી આવડતું ગાતા. મને કે ના ગાવું તો પડશે, ન કરી કાળી હોલ ખાલી કરાવશે, આ હોલ એનો છે. મને કે પણ ગાય નાખીને. મેં કીધું ભાઈ મને નથી મદ્રાસી ભાષા આવડતી. મને કે ગાય નાખીને એમાં ટૂંડે ને પૂંડે ને ફૂંડે આવે જ નકરું છે. અને મેં ગાયું હો, નાર કુંડે એ નાર કુંડે દામોદર કુંડે સાવર કુંડે. ત્યાં તો એ રૂપિયા ઉડાડી ગયો કાળિયો. વન મોર વન મોર વન મોર ઇતુ ઇતુ સ્વામી વન મોર. મેં કીધું હવે ક્યાંથી કાઢું કુંડે ને પૂંડે મારે. મને કે ના ગાઈ નાખો વન મોર કીધું એટલે. અને પાછું ગાયું, અલગ અલગ ટુંડે મતી મતી ભિન્નઈમ આના બાપા મુંડે બડે બડે ગુંડે. તો પાછો આવ્યો મન કે વંશ મોર. મેં હવે ન હોય ભાઈ, આ ક્યાંથી માર નાખરા કુંડા ભેગા કરવા. મન કે ના ક્યાંક તો ગાવું જ પડે, ગાઈ નાખો. અને છેલ્લી લીટી ગાયો, હાથી પાણી પીવે મોટી મોટી સુંઢે ગોબર દાદા મુંડે બડે બડે ગુંડે કાલે કાલે મુંડે બડે બડે ગુંડે. ત્યાં તો રૂપિયા ઉડાડીને પછી પાછો મારી પાસે એવો પ્રોગ્રામ પૂરો થયો ને કાળિયો લુંગી હાથમાં પહેરીને. મને કે તમે એટલા બધા કાઠિયાવાડના વખાણ કરો, તમારે કાઠિયાવાડમાં એટલું બધું છે શું? કાઠિયાવાડના તમે એટલા બધા વખાણ કરો. અને સાહેબ ત્યારે મેં અનુપભાઈ હરિયાણીની એક કવિતા સંભળાવી કે અમારું કાઠિયાવાડ એ છે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે ડુંગરા ખુંદે ડાલા મથાયની ડણકું કાઠિયાવાડી. સંત સુરાન દાતારો વળી સુદામાને કેમ ભૂલું, મરી જાઓ પણ માંગું નહીં ટેક કાઠિયાવાડી છે. પરબ સતાધાર વીરપુર પાળિયાદને બગડાણે હરિહરનો સાદ કરે રોટલો કાઠિયાવાડી છે. આ નો ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભરાડી છે, અને ખાંડણીએ ખંડાણો ને એનો બાપ કાઠિયાવાડી છે. અને અહિંસા તણી આંધી ફૂકીને જેથી સૂરજ નહોતો આથમતો તેથી લાકડી લઈને તોપું તગડી ગાંધી કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરિયો એ રંગ કાઠિયાવાડી છે, અને રાહ રાખીને દીધો દીકરો એ જંગ કાઠિયાવાડી છે. ગોકુળિયામાં ગોઠ્યું નહોતું ને મથુરા મેલીને ભાગ્યો તો. એ કાનુડા તને ગોકુળિયામાં ગોઠ્યું નહોતું ને મથુરા મેલીને ભાગ્યો તો, રણ રણ જઈને રણ છોડ થયો એ કૃષ્ણ કાઠિયાવાડી છે. અનુપ ધર્મની ખરી હતી
એ દિશા જેણે ઉગાડી છે, વિશ્વ તણા વિરાટ, વેદ તણા વિરાટ, મોરારી બાપુ પણ કાઠિયાવાડી છે. આ અમારું કાઠિયાવાડ છે સાહેબ. એને પછી કાઠિયાવાડની વ્યાખ્યા મેં કરી દીધી. અને આ બાપુની, મોરારી બાપુની વાત આવી એટલે કહી દઉં, અમારા સુરતની અંદર કથા હતી. હવે કથાની અંદર મારી બાજુમાં એક હરિકાકા રહે છે. હરિકાકા મારી પાસે મને કે, નવસાદ તારી કાકી સાંભળતી નથી. મેં કીધું હવે તો બેરા મીટર આવે, કાનમાં ભરાવો ધણ આટી બોલે. મને કે પણ લઈ લઈ. મેં કીધું પેલા રેન્જ નક્કી કરો કેટલી રેન્જથી સાંભળે ડોહી. મને કે કેમ નક્કી કરવું? મેં કીધું તમારે પેલા છે ને ફળિયામાંથી અવાજ મારવાનો, નો સાંભળે ઓસરીને કોરેથી અવાજ મારવાનો, તોય નો સાંભળે રસોડાના દરવાજેથી અવાજ મારવાનો, તોય નો સાંભળે કાન પાસે જઈને કહેવાનું, સાંભળે તો આપણી રેન્જ નક્કી થઈ જાય. એ રેન્જ ઉપરથી આપણે બેરા મીટર લઈ લઈ. મને કે વાંધો નહીં. અને ભાભો ગયો બપોર 12 વાગે ઘરે. ઘરે જઈને ફળિયામાંથી અવાજ માર્યો, એલી સૌલી શેનું શાક કર્યું છે? તો કાંઈ જવાબ ન આવ્યો. પછી ઓસરીને કોર ચડી ગયા, ત્યાંથી અવાજ માર્યો, એલી સૌલી શેનું શાક કર્યું છે? તો એ કાંઈ અવાજ ન આવ્યો. પછી તો રસોડાના દરવાજે જઈને કે, શેનું શાક કર્યું છે? તો એ કાંઈ અવાજ ન આવ્યો. પછી ડોહીના કાન પર જઈને કે, શેનું શાક કર્યું છે? ડોશી કે, ચાર વાર તો કીધું, ભીંડાનું 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 ભીંડાનું. તઈ ખબર પડી કે મૂળ ભાભો બેરો. અને આ હરિકાકો બેરો ને એમાંય પછી અમારે કથા બેઠી ત્યાં સુરતની અંદર. હવે હરિકાકો કથા સાંભળવા જાય, આવીને સીધો હુઈ જાય. બે દી એવું આવ્યું એટલે મારી પાસે કાકી આવ્યો. મને કે તારો કાકો કથા સાંભળવા જાય છે અને આવીને સીધો હુઈ ક્યાં જાય? આ કથા સાંભળવા તો બધાય જાય છે, પણ એવા મસ્તીના પ્રસાદ ખાતા ખાતા આવે છે હરિભજન કરતા કરતા. ના, તારો કાકો આવીને સીધો હોર તાણીને હુઈ ક્યાં જાય? જાયશો એ કથામાં જ ને, બીજે ક્યાંય નથી જતો ને. વાહે જાજે. અને સાહેબ હું એની વાહે ગયો મારું હોંડું લઈને. આ હોંડું હપ્તે જ લીધું ને, હોંડે કહેવાય એને, હોંડું કહેવાય. અમારે કવિએ બહુ સારી વાત લખી છે કે, દિલ દેવું છે તો દુનિયા નડે છે, પ્રીત કરવી છે ત્યાં પોતાના નડે છે, લેવું છે હેલિકોપ્ટર પણ હોંડાના હપ્તા નડે છે. આ હપ્તાવાળું બહુ નડે. અમુક અમુક તો હપ્તે જ લગ્ન હોતે ને કરી લે બોલ. અને એટલા બધા હપ્તા નડે ને, પેલા હપ્તાથી ગાડી લે, ગાડીના હપ્તા પૂરા થાય પછી ફર્નિચર લે, ફર્નિચરના હપ્તા પૂરા થાય પછી મકાન લે, મકાનના હપ્તા પૂરા થાય ત્યાં ભાઈ ખૂણામાં પૂરો થઈ ગયો હોય. હપ્તા બહુ નડે. હું મારું ઓંડું લઈને ગયો પાછળ, કે તો હવે બાપુનો મંડપ કેવડો મોટો કથાનો હોય, 2-2.5 લાખ માણસો બેઠું, હાવ છેલ્લે હરિકાકાની જગ્યા મળે, હરિયો છેલ્લે બેહે બરાબર. એમ હું એની વાહે ગોઠવાનો હરિયાની વાહે. અને જેવું કથા શરૂ થઈને એટલે કથામાં બાપુએ કીધું, હરી બોલ. હરિયો બેરો એમ સમજે, હરી ધોડ. મંડપ ફરતો આટો મારે, 1.5 કિલોમીટરનો મંડપ છે. આમ આટો મારી નજીક બેહે ને ત્યાં વળી પાછા બાપુ શરૂઆત કરે, હરી બોલ. હરિયો બેરો સમજે, હરી ધોડ. આમાં હરિયો તૂટી જતો બોલ. એમાં કથા પૂરી થઈ ગઈ, બધું સમાપન થઈ ગયું. હરિયો ઘરે નો આવ્યો. કાકી મન કે, જાતો ખરો આ તારો હરિકાકો હજી ઘરે ક્યાં નો આવ્યો? હું તો ગોતવા ગયો, અમારે ત્યાં દિલ્હી ગેટ ઉપર લોજ છે, લોજ ત્યાં હવારમાં ઊભો ઊભો બીડી પીતો હતો. મેં કીધું, એ કાકા. મારી સામું જોઈને મને કે, શું છે? મેં કીધું, અહીંયા શું કરો? મને કે, બાપુએ કથામાં કીધું છે, લોજમાં રહેવું લોજમાં રહેવું. એ લોજમાં નહીં તારો બાપ, મોજમાં રહેવાનું કીધું, લોજમાં રહેવાનું નથી કીધું. નીકળી પડ્યો છે. એમાં અમારા હરિકાકા છે ને, એ દિવાળીમાં ફટાકડા લઈ આવ્યો. એક તો કાને બેરા અને એમાં 500 રૂપિયાના ફટાકડા લઈ આવ્યો હરિકાકો. હવે ફટાકડા તો લઈ આવ્યો, આવીને મીંડ્યો ફોડવા. અડધા ફોડ્યા પછી દુકાન પાછો ગયો. દુકાનવાળાને જઈને કે, ભાઈ એકે ફટાકડો ફૂટતો નથી, ખાલી સુરસુરિયા જ થાય છે. એટલે દુકાનવાળો કે, હોય કાંઈ બધા ફટાકડા ફૂટે, તાજા જ છે, આ ઓણના છે, પોરના નથી. હરિકાકો કે, નહીં એકે ફટાકડો નથી ફૂટતો. પછી હું ગયો વાંહે. મેં કીધું, એ ભાઈ એની યાર મગજમારી કરમાં એ બેરો છે, બધા ધડાકા ઉપરથી ગયા. પછી દુકાનવાળો જે ફટાકડા લેવા આવે ને એને પૂછે, તમે સાંભળો છો? તમે સાંભળો છો? દુકાનવાળો પૂછીને આપે, કારણ કે આવા બેરા ભટકાઈ જાય તો મગજમારી કોણ કરે. અને એમાં અમારા હરિકાકાને પછી ભજન ગાવાની ટેવો. કેવું ભજન ગાય ખબર છે? હમણાં મને કે, મને પ્રોગ્રામમાં ભેગો લઈ જા. એટલે મેં કીધું, કાકા તમને ક્યાં લઈ જાઓ? મને કે, ના લઈ જા. હું તો લઈ ગયો સ્ટેજ ઉપર. મને કે, મારે એક જ ભજન ગાવું છે, એક ગાવા દે. મેં કીધું, ગાવ. અને હરિકાકાને મેં ભજન ગાવા માટે સ્ટેજ ઉપર બેહાઈ રહ્યો. અને હરિકાકાએ જે શરૂઆત કરી, પહેલી ગલીમાં બીજી ગલી છે, બીજી ગલીમાં ત્રીજી ગલી છે, ત્રીજી ગલીમાં ચોથી ગલી છે, ગલીમાં ગલી છે એમાં પણ ગલી છે, પાંચમી ગલીમાં છઠ્ઠી ગલી છે. મેં કીધું, હરિકાકા કેટલી ગલીઓ છે? મને કે, 250 છે. મેં તો ઊભો હતા, આમાં નામાં રાત પડી જાય ડો, આ ડાયરો પૂરો થઈ જાય. તું 2-2 કલાક નકરી ગલીઓ કાઢ્યા કરતા, આમાં નકરી ગલીઓ થોડી હોય. હા,
અને એમાંય ટીવીની અંદર તો તમે હું જોતો હો, મને ટીવીમાંથી ઘણું જોવા મળે, ને એ તમારી સામે ઓબ્ઝર્વેશન કરીને રજૂ કરો, આમાં બીજું કાંઈ છે નહીં. ટીવીની અંદર રસોઈ શો આવે છે, તમે બધા જોતા છો ટીવીમાં રસોઈ શો. આ વખતે હું હમણાં જોતો હતો, હવે રસોઈ શોની અંદર શરૂઆત થઈ કે આજે આપણી ગૃહિણી બહેનોનું રસોઈ શોમાં હું સ્વાગત કરું છું, અને આજે આપણા રસોઈ શોની અંદર અમરેલીથી ઊંધીબેન પધારેલા છે, તો ઊંધીબેનનું પણ રસોઈ શોમાં સ્વાગત છે. આપ સૌ ગૃહિણી વતી આપનું સ્વાગત કરું છું ઊંધીબેન. અને ઊંધીબેન આવે, નમસ્કાર. હવે ઊંધીબેન આપણને આજે ચણાના લોટમાંથી બનતી વાનગી આપણી ગૃહિણી બહેનોને શીખવાડશે, તો આપણે ઊંધીબેન પાસેથી જાણીએ કે ઊંધીબેન આજે ચણાના લોટની એવી કઈ વાનગી છે જે અમારી બહેનોને શીખવાડવા માંગશે. એટલે ઊંધીબેન કે ચણાના લોટની, આજ હું તમને ચણાના લોટની એક વાનગી બને છે એ તમને શીખવાડવા માંગુ છું. એ છે ચણાના લોટના ભજીયા. અને અમારા ભજીયા, અચ્છા તો તમે ચણાના લોટના ભજીયા અમારી ગૃહિણી બહેનોને શીખવાડશો, તો આપણે સૌ પ્રથમ પહેલાં એને રીત સમજાવી દઈએ કે ચણાના લોટના ભજીયા કેવી રીતના બને છે. તો મારી બધી ગૃહિણી બહેનોને વિનંતી છે કે ઊંધીબેન જે બોલે તે તમે નોટ કરી લેશો. એટલે ઊંધીબેન બોલે કે એમાં કાંઈ ન હોય, પહેલાં બકડ્યું લેવાનું અને એમાં તેલ ગરમ કરવાનું, પછી લોટ ચણાનો પાણીમાં પલાળો, તાવડો મૂકો, તેલ ઉકાળો, બરાબર. પછી આપણે અમારા સૌરાષ્ટ્રની અંદર ચાર જાતના ભજીયા બને છે, એક તો ડુંગળી, મેથી, બટેટા, ડુંગળી, મેથી, બટેટા અને મરચા. આ ચારેય વસ્તુ રાતે સારા, સવારે દેકારા. મેં ચેનલ ફેરી નાખ્યો, મેં આવી આવી રસોઈ શો ન જોવાય એમ. અને હકીકતની અંદર અત્યારે સારું છે કે એમાં રિમોટ છે, આ રિમોટ છે ને, એટલે ધડ દાન ચેનલ ફેરવી નાખી. બાકી અત્યારે ટીવીમાં એવું આવે છે કે બાપને દીકરો બે હારે બે ન જોઈ શકે, માને દીકરો બે હારે બહેન ન જોઈ શકે, બાપને દીકરી બે હારે બહેન ન જોઈ શકે, આવા દ્રશ્યો ટીવીમાં આવે છે. આ તો રિમોટ છે ને, એટલે આમ કહીને આમ આપણે ચેનલ ફેરવી નાખી. અને આ રિમોટની શોધ હું ટીવીવાળાએ કરી એમ તમે કહો છો? ના રે ના, આ રિમોટની શોધ તો વર્ષો પહેલાંની થયેલી છે. હા તમને એનો દાખલો આપો, આ બહેનો જેટલા છે ને એ બધા રિમોટ છે, અને આ પુરુષો જેટલા છે ને એ બધા ટીવી છે. કેમ માનો કે આવો સરસ મજાનો કાર્યક્રમ છે ને, આમાં 200 જણા જેન્ટ્સ બેઠા છે ને 200 લેડીઝ બેઠા છે. હવે આમાં કોઈ બેનને એના ઘરવાળાની જરૂર પડે એટલે રિમોટ ઊભું થાય આમ નજર ફેરે, અને એના જ ટીવીને લાગે અને એનું ટીવી તરત ઊભું થાય. આ રિમોટ ટીવી રિમોટ લાગ્યું એને પાછું એને જ લાગે એમ. અને અમુક અમુક તમે જોજો, અમુક અમુક ટીવી એવા છે રિમોટ વગરના છે. હા અમુક અમુક ટીવી એવા છે રિમોટ વગરના, એને અમે કેવી વાંઢેશ, એ વાંઢેશ. હમણાં એક અમારી મારી સામે વાંઢો રહે છે, મેં મારા ઘર ઉપર લખાયું હતું સ્વીટ સ્વીટ હોમ, તો એ વાંઢાએ લખાયું ઓમ શાંતિ ઓમ. અને એક વાંઢાએ તો ફોર વ્હીલ વાળા લખાયું, બોલો ના પિયર ના સાસરે, આપણે તો હનુમાનજીના આશરે. હમણાં મારી ઘરવાળી દશેરા ને દાડે, દશેરા હતા, દશેરા ને દિવસે સવારમાં જીભ કાઢી, જીભ ઉપર કંકુ લગાડ્યું, ચોખા ચોટાડ્યા. મેં કીધું એ હું કરશો, મને કે આ દશેરા છે ને શસ્ત્ર પૂંજન કરું છું. મેં કીધું એ તારું શસ્ત્ર પૂંજન ન કરાય, રેવા દે, આમાં કેટલાય ના શસ્ત્ર આઉટ થઈ જાય. હા હમણાં બીમાર પડી, બોલો મારી ઘરવાળીઓ, તો આપણે દવાખાને લઈ જવી પડે કે નહીં? કલાકાર તરીકે આપણે બહાર ભાટકતા હોય, હું તો દવાખાને લઈ ગયો એને, તો ડૉક્ટર સાહેબે આમ નાળ તપાસ થતા આમ આમ. મેં કીધું શું ગોતો છો? મન કે નસ. મેં કીધું આ વાહે ઊભી. મન કે એમ નહીં, રગ ગોતું છું, રગ. મેં કીધું 15 વર્ષથી મન નથી જડી, તમને ક્યાંથી જડવાની? આ રગ કોઈને જ જડતી. મેં કીધું અને એમાંય સાહેબ અત્યારે હકીકતની અંદર આ જે બહેનો બુદ્ધિશાળી થઈ ગયા છે, વાત જવા દો. અને ડૉક્ટરની વાત કરી એટલે એક વાત કહી દઉં, અમારા સુરતની અંદર તો એક ડૉક્ટર સાહેબનો એટલો બધો તળડી ગયેલો મગજ, હો વિજયભાઈ, એટલો બધો તળડી ગયેલો મગજ. હા જે માણસ આવે ને એને દવા ન આપે, સલાહ આપીને કાઢી મૂકે. અને દર્દી એવા આવે છે, એક જણો હમણાં આવ્યો હોય કે ડૉક્ટર સાહેબ હું સવારે ઉઠું ને પછી મને ઊંઘ નથી આવતી, ખાધા પછી મને ભૂખ નથી લાગતી. ડૉક્ટર સાહેબ કે તને પેટમાં માથાનો દુખાવો થયો છે, રોજ રાતે 2 કલાક તડકામાં ઊભો રહેજે, લાઈ 150 રૂપિયા નીકળ ભૂરા. એ ગયો ને ત્યાં બીજો આવ્યો કે ડૉક્ટર સાહેબ મારું પેટ એટલું બધું વધી ગયું છે કે મારાથી બૂટ નથી પહેરાતા, અને બૂટ તો પહેરાઈ જાય પણ એઠે દોરી નથી બંધાતી વાકાવળી. ડોક્ટર સાહેબ કે પણ ખાતું ઓછો હતો, તારા જેવો તો કાળ પડ્યો હોય કે નકરું ખાધા કરશો, તે લાઈ 150 રૂપિયા બૂટ પહેરતો નહીં, સંપલ પહેરજે કાલથી, નીકળ ભૂરા. એ ગયો ને ત્યાં ત્રીજો આવ્યો કે ડોક્ટર સાહેબ હું બાજરો ખાઉં તો પેટમાં દુખે છે,
ઘઉં મને સત્તા નથી, મારે શું ખાવું? પણ હુકામ બાજરો ને ઘઉં ખાશો, બર્ગર ખાને બર્ગર, પાણીપુરી ખા, પીઝા ખા, લાઈ 150 રૂપિયા, ભૂરા નીકળ ભૂરા, એમ કરીને સલાહ દઈને કાઢી મૂકે. એમાં એક જણો બહાર ઊભો ઊભો બધું જોવે અને એના મગજમાં ચડ્યું એ કે મારે સલાહ દેવા જ આવી છે કે લેવા નહીં, અને એ ગયો જઈને ડૉક્ટર સાહેબને કહે, સાહેબ હાથમાં ખંજોળ આવે છે, કોકને મારવાનું મન થાય છે. ડૉક્ટર સાહેબ કે મરાય, અહીંયા હું લેવા આવ્યો છો, ભૂરા લાઈ 150 રૂપિયા. ઓલા 150 રૂપિયા ટેબલ ઉપર મૂક્યા, બે ઝાપટ માર્યો ડોક્ટરને, ડોક્ટરને બે ભાન કરી દીધું. એ ડોક્ટરને વળી પાણી છાટ્યું ને વળી ભાનમાં આવ્યા, ભાનમાં આવ્યા ને ડોક્ટર સાહેબ એટલું જ બોલ્યા, હા હોજ વાળી દીધો ભૂરા. ઓલા કીધું, હોજ વાળી જ દે, આ કાઠિયાવાડીનો લાપો છે ભાઈ, ભૂકા કાઢી નાખે. સાહેબ ડોક્ટર નારાજ થાય ને તો ભગવાન પાસે મોકલી દે, ભગવાન નારાજ થાય ડોક્ટર પાસે મોકલી દે, આ ઉલટું છે. આ જોજો તમે, ભગવાન નારાજ થઈ જાય ને ડૉક્ટર પાસે મોકલી દે, ને અમુક અમુક તો ડૉક્ટરો એવા હોય ને, હમણાં એક ભાઈના બે કાન કપાઈ ગયા, બોલો બે કાન કપાઈ ગયા ને, તો એ ડૉક્ટર પાસે ગયો કે સાહેબ મારા બે કાન કપાઈ ગયા. ડૉક્ટર સાહેબ કે કાંઈ વાંધો નહીં, ઓપરેશન કરી દઉં છું. ઓપરેશન કરીને નવા કાન ફિટ કરી દીધા. અઠવાડિયા પછી પાછા આવ્યો કે ડૉક્ટર સાહેબ આ કાન લેડીઝના છે. ડૉક્ટર સાહેબ કે કાનમાં કાંઈ લેડીઝ જેન્ટ્સ ન હોય, તને સંભળાય છે ને? બોલો કે સંભળાય છે, બધું સમજાતું કાંઈ નથી. હા એક જણો ડોક્ટર સાહેબ પાસે ગયો કે સાહેબ મને બધું બબ્બે દેખાય. ડોક્ટર સાહેબ કે ભાઈ ચાર ચાર હું થોડી આવો છો. ડોક્ટર આપણને ખબર પડી, ડોક્ટરને ચાર દેખાતા, બોલ આમાં શું કરી લેવું. અને હકીકતની અંદર તમે જોયો ડોક્ટર એવા થઈ ગયા છે અત્યારે. હમણાં અમારા સુરતની અંદર તો સ્વાઈન ફ્લૂ એટલો ઉપાડો લીધો હતો, એક જણો ઘરે આવ્યો એ કે બધું ડુપ્લિકેટ થઈ ગયું છે, જ્યાં જો ત્યાં નકરી ભેળસેળ. એની ઘરવાળી કે હું રાડ્યું નાખો છો, સાનું મુના બહો ને, નહીં બધું ડુપ્લિકેટ, નકરી ભેળ છે ડુપ્લિકેટ. એની ઘરવાળી પણ થયું હું એ કે અમે મોઢે માસ્ક પહેર્યું હતું ને, એમાં એ કે આખો દી નકરી વાસે જ આવીશ. ત્યારે એની ઘરવાળી કીધું કે માસ્ક નથી, એ આપણા છોકરાનું ડાયપર છે, માસ્ક તો આ ટીવી ઉપર પડી ગયા, ભૂલમાં તમે ડાયપર બાંધીને ઉયો ગયો, બોલો પછી વાસે જ આવે ને. આ હકીકતની અંદર તમે જોજો, અત્યારે માણા બીમાર પડે ને તો એવો ગોટે ચડી જાય, અને એમાંય માણા બીમાર પડે ને એટલે ગોટે ચડી જાય. એમાં હું હમણાં મુંબઈ જતો હતો ને, તો એક કાચની બિલ્ડિંગ હતી, કાચની બિલ્ડિંગ, ત્યાં એક બેન આમામ કરે, આમામ 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 કરે આમામ. તો હું તો ગયો, તો ઓલા વોચમેન ઉભો રહ્યો કે મને કે એ જભા કઈ બાજુ. મેં કીધું જો ઓલા બેન બોલાવે આમામ કરે આમામ. મને કે હવે ત્યાં ફિઝિયોથેરાપીનું સેન્ટર હાલે છે, એ બેન નો હાથ ભાંગી ગયો, કસરત કરે છે, પડદા ને ખાવો પડદા. આવા રિક્ષાઓ બધા હમણાં આવતા હતા, એ તો મેં ના પાડી, આ રોડ ટપીને અમારે આવવું પડે, પડદા ને ખાવો. અને એમાંય માણા ગોટે ચડે ક્યારે ખબર છે, બીમાર પડે ત્યારે. અને એમાંય તમે બીમાર હો ને તમારી કોઈ ખબર કાઢવા આવે, સાહેબ એવી પરિસ્થિતિ થાય, ખબર કાઢવાવાળો આવ્યો હોય ને તરત આવીને કે આમ તો તમે મોતના કૂવાની અંદર ગાડી ફરે એમ ફરતા હતા, અને અચાનક હું આ પોપટ પાડ્યા. બોલો કે મને કમળો થયો છે. ત્યાં વળી ખબર કાઢવા આવ્યો ને એમ કે તો તમને બધું પીળું પીળું દેખાતું છે નહીં, તો હું એને લાલ લાલ દેખાય. અને આ કમળાનો રોગ નહીં હારો ભાઈ, બધાય રોગ હારા, કમળો નહીં હારો. મારી બાજુમાં લખનભાઈ ને કમળો થયો તો એ ગયા, કમળામાંથી કમળી થઈ ગઈ, આઠ દી માં લખનભાઈ ગુજરી ગયા. બોલા નો કમળી થવાનું હોય ને તો કમળી થઈ જાય, એવો એવા વેણ બોલે. અમુક અમુક એવા શબ્દો બોલે ને, શબ્દ છે ને સાહેબ એવો બોલવો જોઈએ, શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાંવ, એક શબ્દ ઔષધ કરે ઓર એક શબ્દ કરે ઘાવ. અમુક માણસો એવા શબ્દ બોલીને જાય ને કે તમારા છે ને રૂવાડા ઊભા કરી નાખે એવા. પણ હકીકતની અંદર એ માણસે એવો શબ્દ બોલવો જોઈએ કે ભાઈ કમળો સામાન્ય રોગ છે, આમાં કાંઈ બહુ મોટી બીમારી નથી, તું ઉપાધિ કરમાં દવા ચાલુ છે, કાલ હારો થઈ જાય. એટલા શબ્દ બોલે ને સાહેબ, ઓલો દર્દીને કમળો નહીં કમળી થઈ ગઈ હોય ને તો એ બગલમાં તક્યો દાબીને એની ઘડીએ ઊભો થઈને હાલતો થાય. પણ હારા શબ્દો માણસો બોલી ન થકતા. પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ, એતા અભ્યાસે ના મિલે તો બિના કૃપા ભગવાન. હારું બોલે ને તો માણસ મજા આવે, પણ અત્યારે માણસ હારું બોલી ન થકતા. હા પગ લપસે ને તો જખમ થાય, જીભ લપસે ને તો જોખમ થઈ જાય. હા પગ લપસે ને આપણે પડીને તો જખમ થાય, પણ જીભ લપસે ને તો જોખમ કરી નાખે. હમણાં લગ્નનો મારો પ્રોગ્રામ સુરતની અંદર, તો હું માંડવામ વહેલો પૂગી ગયેલો, તો હું માંડવામ બેઠો હતો, ત્યાં એક જણાયો એ કે વરરાજાને કાઢી ગયા. એટલે મેં કીધું વરરાજાને કાઢી ન જાય, એના હામ અહીંયા થાય, તું ઉયો જાય ને કે તને કાઢી જવો પડશે. માણસને બોલતા ન આવડે, અમુક અમુક માણસો એવું બોલે ને જોખમ ઊભા કરી દે. એ લગ્નની અંદર મારો પ્રોગ્રામ હતો, હવે પ્રોગ્રામની અંદર મારે
જમવાનું ત્યાં હતું અને પ્રોગ્રામ શરૂ થયો. હવે જમવાનું હતું એટલે અમે જમણવાર શરૂ હતું તો અમે જમવા ગયા. તો મારી આગળ એક ભાઈ હું જમતો હતો ને ત્યાં આવ્યો, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે. મેં કીધું તારો બાપ રબડી નથી કઢી છે, ચશ્મા પહેર મંડાઈ પીડ્યો છે, રબડી કોઈ ખાતા નહીં. અને ઓલો તમને ખબર ને જેમાં પછી આઈસ્ક્રીમ આપે, તમને બધાને ખબર છે અમેરિકન ડ્રાય ફ્રૂટ હવે તો આપે છે ને, તો આમ આઈસ્ક્રીમની ડબ્બી આપે ચાંદલો કરે, આઈસ્ક્રીમની ડબ્બી આપે ચાંદલો કરે. તો મેં ઘર ધણીને પૂછ્યું, મેં તો ભાઈ આવું કેમ આઈસ્ક્રીમની ડબ્બી આપો ને ચાંદલા કરો આવું કેમ? મન કે ભાઈ એકનો એક વ્યક્તિ બીજી વાર આવીને લઈ ન જાય ને, બાકી ક્યાં જાનમાં આવે બધા ખાધોડકા છે, વીહ વીહ ડબ્બીઓ ખાઈ જાય. એટલે કે અમે સ્કીમ કરી છે, આ કોઈને ખબર ન પડે. અને સાહેબ મારો હકીકતની ત્યાં પ્રોગ્રામ, અને પ્રોગ્રામ શરૂ થયો રાતના 2:30 સુધી હું એકલો બોલ્યો. મેં તો ઘર ધણીને બોલાયા, મેં કીધું ભાઈ હજી કેટલું ખાકવાનું છે? મન કે ચાલુ રાખો. 3 થયા, મેં તો હજી કેટલું ખાકવાનું? મન કે ચાલુ રાખો. 4 વાગ્યા, મેં તો હવે કેટલું ખાકવાનું છે? હું કંટાળ્યો, હું થાકી ગયો ભાઈ, આમાં કાંઈ એક માણસ કેટલું કરી શકે? મેં તો હજી કેટલું? મન કે તમે તારા હવાર આમને પાડી દો ને. મેં કીધું પણ હું કામ? મન કે ભાઈ મહેમાન 200 આવ્યા જાનમાં, ગાડલા 20 છે, આ બધાને હુવરાવવા ક્યાં? આ તમે હવાર પાડી દો ને તો મારે ક્યાંય મગજમારી ન રહે. માણસો એવા એવા અમારા ઉપયોગ કરે છે ને, હા ક્યારેક તો એમ થાય કે અમારા આવા ઉપયોગ હું કામ કરતા છે. એ ત્યાં લગ્નનો પ્રોગ્રામ કરીએ એવો, 6 મહિના પછી મારા પાછો ફોન આવ્યો એનો. મન કે તમે અમારે ત્યાં 6 મહિના પહેલા નૌશાદભાઈ લગ્ન કરી ગયા હતા ને મારા છોકરાના? મેં કીધું હા. મન કે ના લગ્ન કરી ગયા હતા ને? મેં કીધું હા લગ્નમાં પ્રોગ્રામ કરી ગયો. તો અત્યારે હું શીખ્યો ને? મન કે બે માણસ જામતું નથી. મેં કીધું એમાં હું શું કરું જામતું નથી? મન કે બે માણસ જામતું નથી, છૂટાછેડા કરવાના છે. તો અમે ડિવોર્સ સેરેમની રાખેલી છે અને એમાં તમારો પ્રોગ્રામ રાખ્યો છે. પેલા મેં કીધું આવા પ્રોગ્રામ હોય નહીં. મન કે તમારા પૈસાથી મતલબ ને, તમે આવજો. હું તો ગયો, અમે ગયા ને ટીમ લઈને ગયો હતો. લેડીઝ કલાકાર માટે અલગ સ્ટેજ, મારા માટે અલગ સ્ટેજ બનાવેલો. ઓલા સ્ટેજ ઉપર કન્યા બેઠી, આ બાજુ વરાજો બેઠો. મેં ઘર ધણીને પૂછ્યું, મેં તો આ જુદું જુદું કામ? મન કે છૂટાછેડાનો પ્રોગ્રામ ભાઈ આમ જ હોય. અને મેં તો શરૂ કર્યો પંખીડા ને આ પિંજરું જૂનું જૂનું લાગે ને અચ્છા સિલા દિયા ને દુઃખ ભરે દિન બીતેરે ભૈયા ને અબ સુખ આવ્યો ને આવા જ ગીત ગાવાનો હોય ને ત્યાં તો બીજા કેવા ગીત ગાઈ. આવા ગીત ગાયા ને પ્રોગ્રામ પૂરો થયો. પછી હું જમવા ગયો, જમવા ગયો ને તો પાણી પૂરી લેવા ગયો ને તો પાણી આ બાજુ પૂરી ઓલી બાજુ, રગડો આ બાજુ પેટીસ ઓલી બાજુ, ભાજી આ બાજુ પાંવ ઓલી બાજુ, દાળ આ બાજુ પાંવ ઓલી બાજુ, દાળ આ બાજુ ભાત ઓલી બાજુ. એટલે મેં કીધું આમ કેમ બધું છૂટું છૂટું? મન કે નૌશાદભાઈ તમને પેલા ન કીધું કે આ છૂટાછેડાનો કાર્યક્રમ છે? એમાં હું આમ ભાળી ગયો ને તો દરવાજા પાસે ગેટ પાસે માણસોનું ટોળું. તો મેં ઘરધણી પૂછ્યું, મેં એટલું બધું માણસો કાંઈ ભેગું થયું? મન કે નૌશાદભાઈ મારા દીકરાના લગ્નમાં જે કોઈ લોકોએ ચાંદલો કર્યો હતો એ બધાને આપણે 2% વ્યાજ આરે ચાંદલો હોત ને રિફંડ આપીએ છીએ. બોલો આ ચાંદલા હોત ને રિફંડ દેવાના આવા આવા કાર્યક્રમો કરે છે બોલો. અને એમાંય લગ્નની અંદર તમે જાઓ ને ગીત ગાતા હોય ને તમને ધનુ રૂપડે એવું ગીત ગાયો. કેવા ગીત ગાતા ખબર છે? તમે જોઈ જોઈને વાપરજો નાણા, અમાર નાથી બેન એક આખે કાણા. ત્યાં વળી વરાજાવાળા ઉપાડે, અમે નાણા વાપરીએ લેખે, અમાર નાથા ભાઈ તો મૂળ ના દેખે. એટલે આવા ગીત હોય. હા ઓવે ઓવે ભાભી રોવે, રોવે જ ને હામે ટાલીઓ બે ગયો 40 વર્ષનો. ઓવે ઓવે ભાભી રોવે, કોલેજમાં હતી એક કન્યા કુંવારી તો કોલેજમાં હું ડોસ્યું ભણવા જઈ. આવા ગીત હોય. કેવા કેવા ગીત ગાય એમાં? પેલા ફટાણા ગાતા, પેલાના સમયની અંદર ફટાણા ગાતા. હુકામ ફટાણાની અંદર વર કન્યા એકાબીજા પરિવાર એના એકાબીજાની મસ્કરી કરતા. ફટાણા એટલા માટે ગાવામાં આવતા કે ફટાણા ગાતા હોય અને જો વરપક્ષમાંથી કોઈ ગરમ થઈ જાય તો સમજી જાતા કે કન્યા સાસરામાં દુઃખી થાય. અને જો કોઈ ગરમ ન થાય ને એમ કે ભાઈ આજ ખુશીનો દિવસ છે, આજ આપણી ત્યાં પ્રસંગ છે, તમે તારે ગાઓ. જો આવી રીતના વરપક્ષવાળા કહે તો કન્યાવાળા સમજી જતા કે આપણી દીકરી સુખી થાય. આ માટે ફટાણા ગાતા. ને હવે ફટાણા ગાય તમે જોજો કેવા ગાય ખબર? ફટાણા ક્યાંથી આવ્યો રે, ક્યાંથી આવ્યો રે, આ બાવલના ઠૂઠા જેવો ક્યાંથી આવ્યો રે. ત્યાં સામે વાળા ઉપાડ કરે, રાખી મેલ્યો રે, રાખી મેલ્યો રે, તારી શેડાળી છોડી હારું રાખી મેલ્યો રે. આવા ફટાણા હોય. કેવા ફટાણા ગાય ખબર? ગજરામાં ગુલાબ ને ગુલાબ માં મોતે, માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. તાર ભાઈને ખબર નહોતી આ લોન લઈને લગ્ન કરવા આવ્યો છે ગામડા નથી પેલા નહોતું નક્કી કર્યું. તે વળી પાછું ઓલા સામે વળાય ગાય,
ગજરામાં ગુલાબ નહીં, ગુલાબમાં ફોટો. મારી બેનને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. બોલો હવે એના બાપા કરતા પછી મોટી ઉંમરની માવડી હોય ને એવો ઉપાડ હારો કરે એ શરૂઆત કરે. સસરા તમારા દશરથ જેવા, સાસુ તમારા કૌશલ્યા માતા. ત્યાં વાંહે છૂટક હોય ને એ શેડાળા છોકરા લઈને આવી ને એ વાંહે પડખે જ ઉપાડ કરે, નણંદ માં તો નાખ્યું નથી, બોલ બેની બોલ હારે જવું છે કે નહીં. ઓલો ગાડી ભાડે કરીને આવ્યો ભાઈ, હારે જવું અત્યારે પૂછવાનું હોય. લગ્ન ગીત આવા અને પેલાના લગ્ન ગીત હજી આ મોટી માવડીઓ બેઠી છે ને એની પાસે શીખી લેજો. પેલા લગ્ન ગીત કેવા હતા? પેલાના લગ્ન ગીત ની અંદર ક્યાંક બોધ હતો, ક્યાંક શીખવા મળતું. કેવા લગ્ન ગીત હતા? કોયલ બેઠી આંબલિયાની ડાળ, એજી મારો મોરલિયો બેઠો રે, ગઢને કાંગરે માણારાજ. હું શિલાવીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દેશ. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. વર તું એ જાજે રે વેવાયું ને માંડવે હો રાજ. મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંક. સોનાની ચાંચે રે મોરલો મોતી ચણવાન જાય. ઊંચા તે ઊંચા દાદા ગઢડા ચણાવો, એથી ઊંચા રે ગઢના કાંગરા રે. ન્યારે જાનું ના ઉતારા દેવરાવો, તો એ રીજે રે વર રાજડો રે. આવા ગીત હતા. આ ગીતની અંદર ક્યાંક શીખ મળતી, વરકન્યાને બોધ મળતો. ત્યારે છૂટા છેડા ન થતા, આવા ગીત વગાડતા ને ત્યારે. અને હમણાં તમે એક લગ્નમાં ગીત સાંભળ્યું, ઊંચા ઊંચા બંગલા બનાવો, એમાં કાચની બારીઓ મેલાવો, કેવી રો મારો ડગમગ ડગમગ થાય. આ ડગમગ ન થાય, બે કોથળી મારીને આવ્યો. ઊંચા ઊંચા બંગલા ત્યાં વરાજો બોલે, એ ઊંચા ઊંચા બંગલા ન છણાવવા, આ ઘરની વંડી ઊંચી કરાવો, કૂતરા ભેગા હોઈ જાય. બોલ આવા ગીત ગાય, ધનુ રૂપડી જાય. પેલા આવા ગીત નહોતા. અને હવે તો તમે જોવો એમાં લગ્નની અંદર આ ડીજે વાળા ફાટી નીકળ્યા છે. હા, આ ડીજે વાળા આમાં ડીજેમાં જે ડાન્સ કરતા હોય ખરા તડકાના, આ હકીકતની અંદર ખરા તડકાની અંદર જે ઓલા નાગીન ડાન્સ ઉપર જે ડાન્સ કરતા હોય ને રોડમાં આવડતા હોય ને, લુગડા ફાટી જાય ત્યાં સુધી મરી ગયા ડાન્સ કરે છે. બોલ આવા ડાન્સ આવી ગયા બોલ લગ્નની અંદર. અને એમાં એક લગ્નની અંદર તો હમણાં હું ગયો ને તો હું આમ જમવાની લાઈનમાં ઊભો હતો. હવે તમે જોજો, ગમે એ લગ્નની અંદર તમને આમંત્રણ આવશે, ગમે એ લગ્નના આમંત્રણની અંદર કંકોત્રીમાં તમે વાંચજો, નીચે લખ્યું છે, માલા તાતાના લગ્નમાં જલૂલ ને જલૂલ આવજો. આખા ઘરમાં કોઈ તોતડું નહીં હોય પણ એટલે કંકોત્રીમાં લખ્યું જ છે. માર્ક કરજો તમે, મારું ઓબ્ઝર્વેશન છે કે કંકોત્રીમાં નીચે લખ્યું છે, માલા મામાના લગ્નમાં જલૂલ ને જલૂલ પધાલો. હવે તારો મામો ઊંટને મીઠું દેવો છે આવું લખેલું જ હોય. અને હમણાં એક લગ્નમાં તો એવું બન્યું, કન્યા બેઠી બેઠી આમ એઠું ખાલીને જ બેઠેલી હતી ઘૂંઘટમાં, તે વાંહેથી એક 80 વર્ષના ડોશીમાં બોલ્યા, કન્યા બિચારી કેવી સંસ્કારી છે, જો તો ખરી માંડવા બેઠી ત્યારનું મોઢું ઊંસું નથી કર્યું. ત્યાં વાંહેથી એક જણો બોલ્યો કે સંસ્કારી કાંઈ નથી, મોબાઈલમાં ચેટ કરે છે, વોટ્સઅપ પર ઓનલાઈન છે તારી ડોહી, એટલે માથું ઊંસું નથી કરતી, મોબાઈલમાં મંડાણી. આને મોબાઈલ આવ્યા પછી જે માણસ ગોટે ચડી ગયો, સાહેબ હું મોબાઈલની વાત કરી દઉં, એમાં આ મોબાઈલ આવ્યા પછી જેટલો માણસ ગોટે ચડી ગયો છે ને, એક હમણાં અમારે ગામડાની અંદર, તમને બધાને ખબર હોય ગામડામાં ઓસરી હોય, ત્યાં એક માલધારીએ ઓસરીની કોરે મોબાઈલ મૂક્યો ટાવર પકડવા હાટું, એમાં બરાબર એનું ધ્યાન નહીં, ભેંય મોબાઈલ ખાઈ ગઈ. ભેંય મોબાઈલ ખાઈ ગઈ, ભેંયના પેટમાં મોબાઈલ વયો ગયો. અને મોબાઈલ હતો વાઇબ્રેટ ઉપર, જેવી રિંગ વાગે ને ભેંય ભાંભરે, રિંગ વાગે ને ભેંય ભાંભરે. આવું કોક કરવું, હું આખું ગામ ભેગું થયું. પછી કોકે સલાહ દીધી, ડાયો માણા હોય ને એમાંય કોક, કોકે સલાહ દીધી કે કામ કરો આને ખેતરમાં બાંધી આવો.
કરધણી કે કેમ એમ, એ કે અહીંયા ટાવર નો આવે ને, અહીંયા ટાવર નો આવે એટલે ત્યાં બાંધી આવ. એક જણા તમને ફ્રેક્ચર હતું હાથમાં, મેં દોલા ભાઈ શું વાગ્યું હાથમાં, મન કે પડ્યો. એટલે મેં કીધું અહીં પડ્યો તો અહીં ફ્રેક્ચર કાંઈ કેવી રીતના થયું, મેં ક્યાંથી પડ્યો, મન કે ભેં ઉપર ચડ્યો હતો. મેં કીધું ભેં ઉપર ન ચડાય, મન કે ટાવર નહોતો આવતો, ટાવર પકડવા ભેં ઉપર ચડ્યો, એમાં ભેં હાલતી થઈ, હું ગયો બમ મદારાનો હેઠો. મેં કીધું પકડ ટાવર લે. હા એક જગ્યાએ લગ્નમાં હું જમવા ગયો, લગ્નની અંદર જમવા ગયો ને, તો હું જમતો હતો પીરસવા, અત્યારે તો બુફે થઈ ગયું બધું ઊભા ઊભા ખાવાનું, તો આમ ઊભે ઊભા હું આમ લેતો હતો ને, એમાં મારી આગળ એક છોકરો હતો નાનો એવો, તે ઓલો પીરસવા ઓલો ભાત આપે ને છોકરો કે ઢેંટડે, ઓલો ભાત આપે ને કે ઢેંટડે. મેં કીધું લાભ ઢેંટડે ઢેંટડે કે એમાં ખાઈ લે છે આનું મૂનો, મોડું થાય છે મારે. મેં કીધું હાલ આગળ હાલો મિન, મેં કીધું ભાત લઈ લે હારા છે, તો ઓલો આમ ભાત નાખો છે કે ઢેંટડે. ત્યાં એના બાપા અમે તા તમારા છોકરાને સમજાવો ને ઢેંટડે ઢેંટડે કરે છે. મન કે ભાઈ નવસાદ ભાઈ એવું કાંઈ નથી, મારો છોકરો જીભે થોડો તોતડો છે, એ એમ કે છે કે ભાત ખાવ તો ઘેન ચડે, ઢેંટડે ઘેન ચડે. આમ પ્રા સરખી આખો મળી જાય ને, પ્રાસે પ્રાસ હાલે એમ. અને આ હકીકતની અંદર આ જે તોતડા માણસની વાત આવી ને, આપણે કોઈની મજાક નથી કરતા, પણ મારો છે ને ગામડામાં પ્રોગ્રામ હતો, ગૌ સેવાના લાભાર્થે મારો પ્રોગ્રામ ગામડાની અંદર, અને પ્રોગ્રામ બરાબર જે આમ શરૂ કર્યો ને ત્યાં આયોજક આવ્યા, મને કે નવસાદભાઈ અમારે તમારું સન્માન કરવું છે. મેં કીધું કરી નાખો. હવે એણે શરૂઆત કરી બોલવાની કે આપણા નવસાદભાઈ કોટડીયાનું સન્માન આપણા ગામના સરપંચ શ્રી કરશે. આ બાજુથી હું ઊભો થયો, આ બાજુથી સરપંચ આવ્યા સાલ લઈને, 10 મિનિટ સુધી હું ઊભો રહ્યો સાલ ઓઢાડે જ નહીં. મેં કીધું સાલ ઓઢાડી જો, મને કે ઓ હુઈ જાઉં તો ઓઢાડું ને, બોલો મને ન્યા હું ઉરાવો તેને સ્ટેજ ઉપર. એટલે મેં કીધું ઓઢાડી દે, આમાં હોવાનું ન હોય. અને એમાં પ્રોગ્રામ મારો શરૂ થયો ને, એટલે ગૌ સેવાના લાભાર્થી હતો ને સાહેબ, ગાય ગાય માતાને તમે ને મેં માં કીધી છે. અને જ્યારે આ ગાય માતા અત્યારે ખુલ્લેઆમ કતલખાને જાય છે ને સાહેબ, ત્યારે અંદરથી બહુ દુઃખ થાય છે કે કટતી ગાય કરે પુકાર, બંધ કરો આ અત્યાચાર. આ જ્યારે ગાય ખુલ્લેઆમ કતલખાને જાય છે ને, ગાયની વેદના સાહેબ, એક ગાય ઉપર આમ જે આમ કસાય કરવત ફેરવવા જાય ને, ત્યાં ગાયને વાચા ફૂટી. ગાયે કીધું કે કસાય તું ભલે મારી ઉપર કરવત ફેરે, પણ મારી એક વાત સાંભળી લે. શું? એ કે આખી જિંદગી મેં ખડ ખાધું છે, ચારો ખાધો છે, મેં કોઈ એવી વસ્તુ નથી ખાધી જેનથી પાપ થાય, અને આખી જિંદગી મેં આ વસ્તુ ખાઈ અને આ બધા માણસોને મેં દૂધ આપ્યું છે. તું વિચાર કરી લે, મેં ખડ ખાધું છે, આખી જિંદગી મેં દૂધ આપ્યું છે, તોય મારું આવું કરુણ મોત છે કે તું મારી ઉપર કરવત ફેરવશો, તો તું તો મને મારીને ખાવાનો છો. વિચાર કર તારું કેવું કરુણ મોત હશે, તારી શું દશા થાય. અને સાહેબ અમારા એક કવિએ તો બહુ સારી વાત લખી છે, ગાય માતાની હું વેદના છે સાહેબ, કે હું ગોકુળની ગાવલડી, હું ગોકુળની ગાવલડી, મને ગોકુળના નેહમાંથી છોડવી નહોતી, હું ગોકુળની ગાવલડી, છોડી તો ભલે છોડી, પણ મને કસાય વાળે વેચવી નહોતી, હું ગોકુળની ગાવલડી, કસાય વાળે વેચી તો ભલે વેચી, પણ મારી ઉપર કરવત ફેરવવી નહોતી, હું ગોકુળની ગાવલડી, અને કરવત ફેરવી તો ભલે ફેરવી, મને ત્રાજવે તોળવી નહોતી, હું ગોકુળની ગાવલડી, અને ત્રાજવે તોળી તો ભલે તોળી, પણ મને ચૂલે ચડાવીને રાંધવી નહોતી, હું ગોકુળની ગાવલડી, અને રાંધી તો ભલે રાંધી, પણ મને થાળીમાં લઈ અને ખાવી નહોતી, હું ગોકુળની ગાવલડી, અને ખાધી તો ભલે ખાધી, પણ પેલા મને માં કેવી નહોતી, હું ગોકુળની ગાવલડી. આ ગાય માતાની વેદના છે. આ ગાય માતાના ચારાના લાભાર્થે અમારો કાર્યક્રમ હતો ગામડાની અંદર. હવે લાભાર્થે પ્રોગ્રામ હોય એટલે અમે તો બળ કરીએ જ, અમે એવું બળ કર્યું, અમારે કલાકારો એવું બળ કર્યું, એવું ગાયું, જલસો કરાવી દીધો, થોડાક રૂપિયા ઉડ્યા, હું રાજી બહુ થયો. એમાં લાઇટ ગઈ, લાઇટ ગઈ ને તે લાઇટ આવીને ત્યાં રૂપિયા કોઈક લઈ ગયું. મારો જીવ એવો બળ્યો, એક તો એટલું બધું મહેનત કરી જબ્બા પલ્લી જાય ત્યાં સુધી, અને રૂપિયા ભેગા કરી અને કોઈક બઠાવી જાય. એટલે મેં જાહેરાત કરી, મેં કીધું ભાઈ આ પરમારથનો પૈસો કહેવાય, ધનોત પનોત કાઢી નાખીએ, જે લઈ ગયા હોય એ રૂપિયા મૂકી જાય. એટલી જાહેરાત કરી ત્યાં પાછી લાઇટ ગઈ. મેં સરપંચને કીધું, મેં તો ભાઈ તમારા ગામમાં લાઇટ બહુ જાય. મને કે જાતી નથી, ક્યારેક આવે છે એ કે આને કંઈ કહેવા જેવું છે નહીં, સરપંચમાં કાંઈ કાઢી લેવાનું છે નહીં, ગામ ભટકી ગયું. એમાં બરાબર લાઇટ ગઈ ને સાહેબ, પછી લાઇટ આવી નહોતી ને, પહેલાં તો મેં જોયું ને તો પેટી ને તબલા બધું ગાયબ થઈ ગયું. બોલ, મેં કીધું આ ગામમાં કાંઈ છે ને ફાળો કરવા જેવું છે નહીં. એક ભાઈને મેં કીધું ભલામણ આવું ગામ, મને કે તમે જવા જ દો કે આ ગામમાં ફાળો કરવાની ક્યાં વાત કરો છો. કે હમણાં કે 8 દી પહેલાં કે અનાથ આશ્રમવાળા આવ્યા હતા ફાળો કરવા, એક ભાઈએ 2 છોકરા લખાવ્યા. અને અમારી કે ગામના પાદરમાં અવેડો બનાવવો હતો, અવેડો, તો કે અમે ફાળો કરવા નીકળ્યા ઘરે ઘરે, તો એક ભાઈએ કે 2 ડોલ પાણી લખાવ્યું.
સાહેબ અમુક અમુક તો એવા લોભિયા હોય સાહેબ, આવા ગામની અંદર ફાળો તો કરી ન શકીએ પણ અમુક અમુક માણસો એવા લોભિયા હોય. હમણાં એક એટલો બધો લોભિયો માણા ઘરે આવ્યો, ઘરે આવીને બેઠો ને ત્યાં એના છોકરાએ કીધું, પપ્પા ટીવી જોવ. ત્યાંનો બાપો કે બેટા ટીવી જો ખરો પણ ચાલુ ન કરતો. એ ટીવી જોઈને શું કરું, ચાલુ ન કરો. આવા લોભિયા હોય ને એ લોભિયો પાછો કેવો લોભિયો ખબર છે, એ અગાસીમાં ગયો આટો મારવા. એની ઘરવાળી પાસે પેલા પૂછવા ગયો કે શું કરશો. એની ઘરવાળી કે રોટલી બનાવું છું. કેટલી? એ કે આપણા ત્રણની, તમારી મારી છોકરાની. કેટલી રોટલી બનાવી છો? એ કે દસ. દસ થોડી બનાવાય, આઠ જ બનાવજે, છોકરો તો દોઢ રોટલી ખાય. એમ કરીને ઉપર ગયો અગાસીમાં. નવમાં માળે આટો મારવા, આટો મારવા ગયો ને એમાં ઉત્તરાયણનો બરાબર સમય ખીહેરનો, પતંગ કપાતી કપાતી જતી હતી. એને એમ કે જો આ પતંગ પકડી લેવો ને તો છોકરો સમજી જાય ને બે રૂપિયા બચી જાય. લોભિયો છે એ. આમ પતંગ પકડવા ગયો, આમ પતંગ પકડવા ગયો ને એમાં પગ લપસો ને ગયો ભૂમ બનાવવાને હેઠે. તો એના રહોડાની બારી પાસે નીકળ્યો ને ત્યાંથી કહેતો ગયો હવે આઠ રોટલી ન બનાવતી, પાંચ જ બનાવજે, હું તો જાઉં છું. બોલો, જાતા જાતા ત્રણ રોટલીનો બચાવ કરતો ગયો. આનું તમારે શું કરવું? અને અમુક એટલા બધા લોભિયા હોય ને સાહેબ, વાત જાઓ જો. હમણાં એક 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 છોકરો ઘરે બેઠો હતો ને, એને બાપાએ કીધું, બેટા જા બજારમાંથી પોસ્ટકાર્ડ લેતો હોય. છોકરો કે લાય પૈસા. એનો બાપો કે બેટા પૈસાથી તો બધાય લઈ આવે, આમને આમ લઈ આવે તો મારો દીકરો સાચો. છોકરો ગયો, અડધી કલાક પછી આવ્યો, ઉકડામાંથી ગોતેલી ટપાલ ગોતીને લાવ્યો, આવીને ઘા કરી, લે લાખ. એનો બાપો કે આ તો લખેલી છે. છોકરાએ આમું ઠપકાર્યો, કોરામાં તો તારો બાપ બધાય લખે કે કે લખેલા આમ લખ તો મારો બાપ સાચો. બોલ આમાં શું કરી લ્યો. અને સ્કૂલની અંદર સાહેબ છોકરાને હકીકતની અંદર એટલા બધા સવાલ પૂછતા હોય ને આપણને ગાંડા કરી દે. સ્કૂલની અંદર સાહેબે એક છોકરાનો ઉભો કર્યો, એ ઉભો થા બોલ જય, દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ હોય તો લીંબુ કેવી રીતે તોડાય? છોકરો કે સાહેબ આમ હાથ લાંબો કરીને. ડૉક્ટર સાહેબ કે એમ કોણ, તારો બાપ એમ હાથ લાંબો કરીને લીંબુનું લીંબુ તોડશે દરિયાની વચ્ચેથી? તો છોકરો કે દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ તારો બાપ રોપવા જાહે, નીકળી પડ્યો છો. છોકરા ગોટે ચડાવી દો. એક છોકરો સ્કૂલમાં સાહેબને કે, સાહેબ આપણે જે કામ નથી કર્યું એની આપણને કાંઈ સજા મળે? સાહેબ કે ન મળે ને, જે કામ આપણે ન કરીએ એની કોઈ સજા ન મળે. છોકરો કહેતો, સાહેબ મેં આજ લેશન નથી કર્યું. સાહેબને ગોટે ચડાવી દીધા. એક છોકરો આમ સાહેબનું આમ લેક્ચર ચાલુ હતું, સાહેબ લેક્ચર આપતા હતા, છોકરો હુઈ ગયો. સાહેબે કીધું, એ ઊભો થા હું હુઈ જા છો. છોકરો કે, સાહેબ હું તો નથી, તમારો અવાજ એવો મધુરો મધુરો મીઠો મીઠો છે મને નીંદર આવી જાય છે. સાહેબ કે, બીજા બધા છોકરા છે એ કેમ નથી ઉતા? છોકરો કે, સાહેબ એ પણ ક્યાં તમારું કોઈ સાંભળે છે? જો એ બધા મસ્તી કરે, હું એક તમારો અવાજ સાંભળું છું મને મીઠો લાગે છે મને નીંદર આવી જાય. હમણાં મારો છોકરાની જ વાત કરું, મારો છોકરો હું ગયો ને તો ઘરે બેઠો હતો, મેં કીધું બેટા શું કરશો? તો મારી હામું જોવે ડાયરીમાં લખે, મારી હામું જોવે ડાયરીમાં લખે. મેં કીધું હું કરશો ક્યારનો? મને કે, મારા સાહેબે મને કીધું છે ગાંડા ઉપર નિબંધ લખતો આવજે. એટલે મેં કીધું હું ગાંડો છું. પાછું મેં એને કીધું, મેં કીધું ભાઈ લાય મારે તારો અભ્યાસ જોવો છે. શું અભ્યાસ છે? મને કે, મારા મમ્મીએ ના પાડી છો તમે બુકને હાથ ડરતા નહીં. મારા મમ્મી એમ કહેતા હતા કે તમને એબીસીડી નથી આવડતી. મેં કીધું હોય કાંઈ ભલામણ, કલાકાર છું, એબીસીડી ન આવડે એવું બને? લાય તારી નોટ ને પેન એબીસીડી લખી દઉં. તરત લઈ એવો નોટ ને પેનો, લ્યો મને કે લખો. મેં તો આખી એબીસીડી લખી દીધી, એબીસીડી આખી લખી દીધી. વયો ગયો બેગમાં બુક નાખીને વયો ગયો. મેં કીધું શું થયો? મને કે હોમવર્ક થઈ ગયો. બોલો, મારી પાસે હોમવર્ક કરાવી લેવો. એમાં અમે બે ઝૂલે બેઠા હતા હિંચકા ઉપર, એમાં ઝૂલામાં કડામાં કચડ કચડ અવાજ આવે, કુછુડ કુછુડ થાય. આ અવાજ આવતો હતો ને એટલે હું નવરો હતો, એટલે ઘરે ઓઇલની કૂપી હતી ને તો મેં આમ કડામાં નાખી, અવાજ થઈ ગયો બંધ. તો મારો છોકરાએ મને સવાલ કર્યો, મને કે પપ્પા અવાજ કેમ બંધ થઈ ગયો? મેં કીધું બેટા અવાજ આવતો હતો ને કુછુડ કુછુડ, એમાં મેં ઓઇલ નાખ્યું, ઓઇલ નાખો ને એટલે અવાજ બંધ થઈ જાય. હવે મારા છોકરાને મગજમાં એ ફિટ થઈ ગયું કે જ્યાં અવાજ આવતો હોય ત્યાં ઓઇલ નખાય. એમાં બરાબર બે દી પછી દેહમાંથી મારા ઘરે સુરતમાં બે મહેમાન આવ્યા. હવે બિચારા દેહમાં ઠેઠથી આવેલા ઉજાગરો, આવીને સવારના પોરમાં ખાઈ પીને નાસ્તો પાણી કરાવ્યો અને પછી બે મહેમાન હૂતા. એમાં એક મહેમાનને એટલું બધું ઘેન ચડેલું ને તો નાખોરા ઢળે, અને જેવા નાખોરા ઢળવાનું ચાલુ કર્યું અને મારા છોકરાના મગજમાં આવ્યું, એણે સીધી કબાટેથી ઓલી ઓઇલની ડબ્બી કાઢી અને બે નાખોરામાં એક એક પિચકારી માર્યો, ભમ ભમ. એ મહેમાન થેલા લેવાનો ઉભા રહ્યો ભાગ્યા છે. હમણાં અમારે સુરતની અંદર એક બેન છે ને બાજુમાં રહે છે, એને છોકરા નથી. એના ઘરે એક સંત આવ્યા સાધુ, આવીને બેઠા એટલે બેન થોડાક ઉદાસ હતા એટલે એ સાધુએ પૂછ્યું,
સ્વાભાવિક રીતે કે કેમ દીકરી ઉદાસ છો. એટલે એ બેને કીધું કે બાપુ મારા 8-9 વર્ષ થયા લગ્ન થઈ ગયા, પણ મારા ઘરે શેર માટીની ખોટ છે, મારા દીકરા નથી. તો ઓલા સંત હતા એ થોડાક આમ સારા માણસ, આમ થોડાક વ્યવસ્થિત, આમ તો કે સંત સારા જ હોય, સંત સપૂત સારા જ હોય એમ. એટલે સંત હતા ને એણે કીધું કાંઈ વાંધો નહીં દીકરી, હું હરિદ્વારમાં તારા નામનો દીવો હળગાવીશ, તારા ઘરે દીકરા થઈ જશે. એમ કરીને સંત તો વયા ગયા. એ 9 વર્ષ પછી સંત ફરતા 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 પાછા એ બેનના ઘરે આવ્યા. આવીને જોયું ને તો ફરી આમ 7-8 છોકરા રમે સડીઓ વગરના. એટલે ઓલા સંતે આવીને કીધું કે એ સબ બચ્ચે કા બાપ કાં ગયા? તો ઓલા બેન કે બાપુ ઓ હરિદ્વાર ગયા હે. કેમ? તો કે તમે દીવો હળગાવ્યો હતો ને ઠારવા ગયા છીએ, આ લાઈન લાગી એમ. હા અમુક અમુક તો એવા ભૂકા કરે. એક નેતાને 8 છોકરા, બોલો નેતાને 8 છોકરા. તો કોઈક સવાલ કરે નેતાને તો બધાય સવાલ કરે. એટલે કોઈક ટીવી વાળાએ કીધું કે નેતાજી તમારે 8 છોકરા છે, તમારે ત્યાં કુટુંબ નિયોજનવાળા નથી આવતા? નેતાજી કે આવે છે ને, પણ હું જાજો ભાગ્યે અહીંયા હોઉં નહીં, દિલ્હી હોઉં, અહીંયા એકલી ઘરવાળી હોય, હું હોઉં નહીં. નેતાને ગોટે ચડાવી દીધો. બોલ, એમાં આ ટીવીની અંદર જાહેરાત આવતી હોય તમે જોવો, પણ આ નેતાની વાત આવે એટલે મને એક વાત યાદ આવે. હમણાં 5 નેતા હેલિકોપ્ટરમાં જતા હતા, 5 હેલિકોપ્ટરની હોય, એનો પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય, આમ હેલિકોપ્ટરની ડ્રર જતા હતા. એમાં એક નેતા નીચે ધ્યાન ગયું, ઓહો નીચે કેટલો ભૂખમરો, ગરીબી કેટલો ભૂખમરો. એમ કરીને ખીચામ જોયું, 1000ની નોટ હતી, આમ બારીએ જ નીચે ઘા કરી, એક જણો સુખી થાય, 1000 રૂપિયા તારો બાપ સુખી થાય. એની માં બીજા નેતાજી બેઠા, તેને 2 500-500 નોટ નાખી, 2 જણા સુખી થાય. એની માં ત્રીજા નેતાજી બેઠા, તેણે ઓહો ની 10 નોટ નાખી, હોય કે 10 જણા સુખી થાય. આ બધું દ્રશ્ય હેલિકોપ્ટરનો પાયલોટ જોવે, આ બધું દ્રશ્ય છે ને હેલિકોપ્ટરનો પાયલોટ જોતો હતો. એણે પેરાશૂટ પહેર્યું, માર્યો ઠેકડો, કે હો કરોડનો દેશ સુખી થાય. મોસમ પકડી ગયા છે, અચ્છે દિન આવેંગે ને બુરે દિન આવેંગે, ને જેવા દિવસો આવે એવા રહેવા દે ભાઈ, અમારે નથી નવા દિવસો લાવવા. હા, અને એમાં એ હેલિકોપ્ટર જ્યાં પડ્યું ને ત્યાં આખું ગામ ભેગું થઈ ગયું, રાહત કાર્યમાં લાગી ગયું, અને મીડિયાવાળા આવી ગયા ને પોલીસવાળા આવી ગયા ને હેલિકોપ્ટર પડ્યું. તમે નહીં માનો સાહેબ, ત્યાંથી 80 લાશ કાઢી. બોલો કેટલી? 80 લાશ કાઢી. પછી ખબર પડી કે હેલિકોપ્ટરમાં તો 5 જ નેતા હતા, 80 લાશ આવી ક્યાંથી? પછી ખબર પડી હેલિકોપ્ટર કબ્રસ્તાન ઉપર પડ્યું. બોલો, ગામવાળાએ અકલ મઠીના કબરમાંથી ખોદી ખોદીને કાઢ્યા. પેલા ઉરાઈ દીધા એને કાઢ્યા. બોલો, આમાં શું કરી લ્યો તમે? અમુક અમુક અમુકને ભગવાન આપ્યું જ નથી, ભેજું જ નથી આપ્યું. એક જણો કબર ઉપર બેઠો બેઠો બીડી પીતો, આમ ત્યાં એક સાયકલ વાળો ત્યાંથી નીકળ્યો, એ ગાંડા આ કબરસ્તાન છે, કબર ઉપર બેઠો બેઠો બીડી પી, તને શરમ નથી આવતી? બોલો, બીડી પીતો પીતો કે તું વેતી ન થા ને, નીકળી પડ્યો. બોલો કે શરમ કર, કબર ઉપર બેઠા બેઠા બીડી પી શરમ નથી આવતી? બોલો કે ભાઈ તું વયો જાને, અંદર ગરમી થાય તારો બાપ એટલે બહાર આવીને બીડી પીવું. પછી જે સાયકલ વાળા ને ભાઈ ખટરાની સાઈડ કાપે જાયો, ખટારા વાળો વ્હાઈટ લીટો પડ્યો છે ને આ પીળો લીટો મારી ગયો, ઘર સુધી ઉભો ન રહ્યો. એક જણો આમ હવામાં તલવાર આમ કરતા, આમ મારી નાખું, કાપી નાખું, કટકા કરી નાખું. એટલે મેં કીધું કોની હામે એટલો બધો હમળસ, રાતના 12 વાગ્યા હોઈ જા? મેં કીધું નહીં, મારી નાખું આગો જા, મને કે કાપી નાખું, કટકા કરી નાખું, ભૂકા બોલાવી દઉં, વંશ નો રહેવા દઉં. એટલે આ મને મેં કીધું તું તલવાર હેઠી મૂકી દે, કોની હામે હમળસ? મને કે ભૂત હામે. મેં કીધું ભૂતે તારું હું બગાડ્યું? મને કે ધોત્યું. મેં કીધું લાય હું ધોઈ દઉં, પણ તલવાર હેઠી મૂકી દે. કીધું હા ભૂતે તારા ધોતિયા બગાડ્યા. એમાંય આ પહેલા સમયના અંદર છે ને માણસો ધોતિયા ને માથે ટોપી પહેરતા. એમાં અમારા સુરતની અંદર એક શેઠ છે, 2-3 દિવસે સવારે ઉઠ્યા શેઠ, શેઠ ઉઠી નવું ધોત્યું પહેર્યું, નવો જભો પહેર્યો, માથે કાળી કલરની ટોપી નવી પહેરી, અને શેઠ સવારના પોરમાં 5 વાગ્યા આમ દુકાન ખોલી, એમ નમ નારાયણ ઓમ નમ નારાયણ કહીને દુકાનમાં અગરબત્તી કરી, દુકાન ખોલીને બેઠા. પછી 15 મિનિટ થઈને ઘરે ફોન કર્યો શેઠાણીને કે ઓલા કબાટ ઉપર તેલ હતું, શીશી હતી એમાં તેલ જ હતું ને? શેઠાણી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો ગુંદર હતો. શેઠ કે તઈ હાચું હોય કે ટોપી હજડબમ થઈ ગઈ. તઈ ખબર પડી ટોપી ફિટ થઈ ગયેલી માથામાં બરાબરની. એ શેઠ બેઠા હતા ને એમાં ત્યાંથી એક જણો નીકળ્યો દુકાનેથી, દુકાનની આગળથી આમ એક જણો નીકળ્યો, હાથમાં સુટકેસ, વ્હાઈટ એમ વ્હાઈટ કપડાં. શેઠે કીધું એ કઈ બાજુ ભૂરા? બોલો કે શેઠ હું 2 વર ભરવા જાઉં દર વર્ષે માતાજી. શેઠ કે કાંઈ વાંધો નહીં, 2 વર ભલે ભર, પણ જૂના દેણાય ભરતો જાજો, અમુક વાર રે વ્યવહારમાં ન રે. તમે જોજો અમુક માણસો વાર રે વ્યવહારમાં ન રે.
આપણે અમુકને પૂછીને ભાઈ તમે વાર દિયો છો એટલે આપણને એવો સ્વાભાવિક જવાબ આપે કે ભાઈ અમે વાર નથી રહેતા, આઠેય વાર અલ્લાહના, આઠેય વાર અલ્લાહના આવો શબ્દ આપણને આપે તો વાર તો હાથ જ છે, તો આઠમો વાર આવ્યો ક્યાંથી, આઠમો વાર ક્યાંથી આવ્યો? સાહેબ શેરમાં માણા ભેગું કરવું હોય ને આવા શેરની અંદર તો રવિવાર જોઈ, શેરની અંદર માણા ભેગું કરવું હોય તો રવિવાર જોઈ, ગામડામાં માણા ભેગું કરવું હોય ને તો જમણવાર જોઈ, ગામડાના માણસો ખાધોડકા ખરા, ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોઈએ, મંદિરની અંદર માણસો ભેગું કરવું હોય ને તો ક્યાંક તહેવાર જોઈએ, પણ સાહેબ આપણા ઘરે માણા ભેગું કરવું હોય ને તો એ તો આપણો વ્યવહાર જોઈએ, વ્યવહાર હોય ને તો ઘરે માણસો ભેગું થાય, આ આઠમો વાર જે છે ને એ આપણો વ્યવહાર છે. હમણાં એક જણો કપડાની દુકાને ગયો શોરૂમમાં કપડાના, કે સાહેબ કપડા બતાવો, તો સેલ્સમેન કે ચાલો બતાવી દો એમ કરીને આમ લઈ ગયો કાઉન્ટર પાસે, પછી બતાવતો હતો ને એટલે એણે કીધું કે છે સાહેબ પ્લેનમાં બતાવું, બોલો કે 800 કાપડમાં થોડું પ્લેનમાં જવાય, અહીંયા જ બતાવીને, એને એમ કે દુકાનની વાંહે શોરૂમની વાંહે પ્લેન રાખ્યું, એટલે પ્લેન નથી રાખ્યું અહીંને બતાવી, અને આખી જિંદગી માણસ પ પાછળ દોડે છો, તમે જોજો માણસ આખી જિંદગી પ પાછળ દોડે, પ એટલે પૈસા, પ્રતિષ્ઠા, પદ, પરિવાર, પત્ની, આ બધાય પ મેળવવા માટે માણસ આખી જિંદગી પાપ કરે, પછી છેલ્લે પાપમાંથી એનું થાય પતન, અને પછી છેલ્લે એને પસ્તાવો થાય, પણ સાહેબ એ કરતાં પ કહેતા પુણ્ય કરીને પરમાત્માને કેમ ન આપણે ભજીએ, કહેતા પુણ્ય કરી અને જો પરમાત્માને યાદ કરે અને સારા કામ કરે ને તો કાંઈ વાંધો નથી, પણ અત્યારે દુનિયા એટલી બધી બગડી ગઈ છે ને સાહેબ કે બધાએ પાછળ જ દોડે છે, બધાને પૈસાવાળું થઈ જવું છે, બધાને ફોર વ્હીલ ગાડીઓ ને એમાંય તમે ફોર વ્હીલ લાવો તો એટલે માણસો અત્યારે એટલા બધા હકીકતની અંદર અઘરા થઈ ગયા છે, માણસોને દેખા એટલા થઈ ગયા છે, તમારું સારું જોઈ ન થકતા હો, હા માણસ જેવું દેખા જેવું હોય એવું દેખાતું નથી અને જેવું દેખાય એવું હોતું નથી, આ એક કહેવત છે કે જેવું હોય ને એવું દેખાતું નથી અને જેવું દેખાય એવું હોતું નથી. મારી બાજુમાં એક જણો હમણાં ગાડી લઈ આવ્યો, તો એ બેન મારી પાસે મને કે તમારે ભાઈ પોપૈયો લાવ્યા, એટલે મેં કીધું પોપૈયો તો બધાય લાવતા એમાં થોડું જોવાનું હોય, મને કે હાલો હાલો જોવા પોપૈયો લાવ્યા, મેં કીધું પણ પોપૈયો બધાય લાવતા એમાં જોવાનું ન હોય, મને કે હાલો તો ખરા નવી પોપૈયો છે, તો મને એમ કે અમેરિકાના નવા પોપૈયા આવ્યા છે, હું તો જોવા ગયો તે સ્કોર્પિયો ગાડી પડી હતી, મેં કીધું આ તો સ્કોર્પિયો છે, મને કે આ જ પોપૈયો લાવ્યા, બોલો અમુકને બોલતા નથી આવડતું કે ગાડીનું નામ શું હોય, અને આવા માણસો ને એમાંય હકીકતની અંદર માણસો અત્યારે મેં જે વાત કરી ને પાપની, માણસો કેવા પાપ કરે છે ખબર, અત્યારે માણસો એટલા બધા પાપ કરે છે અને છેલ્લે પુણ્ય નથી કરતા, પાપ કરવા છે. બે પાકા મિત્રો, એવા પાકા મિત્રો, એવા પાકા મિત્રોને કે બે હારે ભણ્યા, હારે ભણ્યા પછી હારે શહેરમાં નોકરી કરવા ગયા ગામડામાંથી, બે ગરીબ પરિવારના મધ્યમ પરિવારના હતા ને પોતાનું ગુજરાન હલાવતા હતા, એમાંથી બે શહેરમાં નોકરી કરવા ગયા, નોકરી કરતાં કરતાં કોકે વળી એને રવાડે ચડાવી દીધા કે દલાલી કરો, અને એમાં દલાલીના કામે ચડી ગયા, અને એમાં એક મુંબઈના શેઠને એક બંગલો અપાઈ દીધો ને એમાં 2,00,000 રૂપિયાની દલાલી આ બે મિત્રોને લેવાની, શેઠે કીધું વાંધો નહીં મુંબઈ આવીને લઈ જાઓ 2,00,000 રૂપિયા, હવે સસ્તાઈનો સમય, એ સમયમાં 2,00,000 રૂપિયા એટલે અત્યારે થાય 20 કરોડ રૂપિયા, એટલા રૂપિયા થાય અત્યારના 20 કરોડ ને ત્યારના 2,00,000 બરોબર થાય, એટલે એ બે એક તો હાવ લુખેજ કંપની હતા, બે મુંબઈ ગયા, શેઠ પાસેથી 2,00,000 રૂપિયા લીધા, 2,00,000 રૂપિયા લઈ અને કે પહેલાં તો આપણે મોજ કરી લઈએ આનંદ કરી લેવો છે એમ, બે દરિયાના કાંઠે હોટલ ભાડે રાખી, બીજા માળે હોટલમાં રોકાણા, મોજ મજા કરી, આનંદ કર્યા, જે કાંઈ થતા હોય તે તમને બધાને ખબર હોય કે મારે કહેવાનું હોય મુંબઈ બધા હું લેવા જાય, આ પહેલાંના સમયમાં માણસ ટેન્શનમાં આવતો ને તો સીવ પાસે જતો, અત્યારે દીવ યોજાય છે, તમારે આ બાજુ દીવ યોજાય, અમારી બાજુ દમણ યોજાય, એટલે એ બાજુ એણે બધા હોટલની અંદર જલસા કર્યા, પછી એના એક મિત્રને અંદરથી એવો વિચાર આવ્યો કે જો આ બીજા મિત્રને હું મારી નાખું ને તો આ 2,00,000 રૂપિયા મારે એકલાન રહે, એટલે એણે એવો વિચાર ક વિચાર એને એવો આવ્યો અને નીચે જઈને ઝેરની બોટલ લઈ આવ્યો, ઠંડા પીણામાં ભેળવી અને એના મિત્રને પાઈ દીધી ને એનો મિત્ર મરી ગયો. હોટલ બરાબર દરિયાના કાંઠે હતી, બીજા માળેથી બારી ખોલી મિત્રને લાશની દરિયામાં ઘા કરી અને ભાઈ નીકળી ગયો, વહી આવ્યો પોતાના ગામ, આવીને શેરની અંદર મીડ્યો ધંધો કરવા, ધીમે ધીમે ધંધામાંથી મોટો ધંધો મીડ્યો કરવા, 2,00,000 રૂપિયા સસ્તાઈની અંદર, અને પૈસો હોય તો શું ન થાય એમ, પૈસાથી તો બધું થાય. આ એક જણાને મેં કીધું, મેં તો પૈસો પૈસાને ખેહે, મને કે એમ, મેં કીધું હા, પાછો એવો બીજે દિવસે મને કે તું બોલી ખોટી વાત છે, પૈસો પૈસા ન ખેહે, મેં કીધું ખેહે, મને કે તું બોલી ખોટી વાત છે, મેં કીધું કેમ, મને કે હું મંદિરે ગયો, મેં કે દાન પેટીમાં રૂપિયાનો સિક્કો રાખ્યો છે, અડધી કલાક સુધી રાખ્યો, અંદરથી પૈસા બહાર ન આવ્યા પણ મારો સિક્કો પડી ગયો,
મેં કીધું, મેં તને કીધું ને પૈસો પૈસા ને ખેંચે, મને કે કેવી રીતે? મેં કીધું અંદર દાન પેટીમાં વધારે હતા ને, પૈસો પૈસા ને ખેંચી લે, એમાં ડબક દિન યોગ્ય અંદર. એમ સાહેબ, માણા પાસે પૈસો એટલે પછી પૈસો પૈસા ને ખેંચે. ધીમે ધીમે કરતા બિઝનેસમેન બની ગયો ને મંડો રૂપિયા ભેગા કરવા. સમય જતા લગ્ન થયા, લગ્ન થયા ને સમય જતા એના ઘરે દીકરો આવ્યો. દેવના ચક્કર જેવો દીકરો આવ્યો ને દીકરાને ધીમે 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 કરતા એમ કહેવાય ભણવા મોકલ્યો વિદેશ. અને વિદેશની અંદરથી ડિગ્રી મેળવીને દીકરો 25 વર્ષનો જુવાન થઈને આવ્યો. અને ત્યાં તો મીંડા ગામડામાંથી એના માંગા આવવાઓ દીકરાના. પણ એ સમયની અંદર દીકરો બીમાર પડ્યો, એવો બીમાર પડ્યો કે એનો રોગ ક્યાંય પકડાય નહીં. એટલા બધા ડૉક્ટરને બતાવ્યું, એટલા બધા ડૉક્ટરને બતાવ્યું, બધાએ ડૉક્ટરે એમ કીધું કે ભાઈ આનો સારવાર અશક્ય છે, આ રોગ હારો થાય એમ છે નહીં, આને વિદેશમાં લઈ જાઓ. અને સાહેબ, એ લંડનમાં એ છોકરાને ઈલાજ કરવા માટે લઈ ગયા અને લંડનની દવા ચાલુ કરી. લંડનની અંદર 2 થી 2.5 મહિના રોકાણા, તમામ સંપત્તિ વેચાઈ ગઈ દીકરાની વાહે, એટલો રૂપિયો ખર્ચો કર્યો. પણ દીકરો હાજો ન થયો. છેલ્લે ડૉક્ટરે કીધું ભાઈ આને તમે ઘરે લઈ જાઓ અને બને એટલી સેવા કરો, આમાં હવે કાંઈ રહ્યું નથી અને હાજો થાય એવી કોઈ શક્યતા છે નહીં. અમે અમારી પૂરી કોશિશ કરી લીધી. એ માણસના ટાટિયા ભાંગી ગયા. દીકરાને પ્લેનમાં લઈને ઘરે આવ્યા. ઘરે લઈને જ્યારે દીકરાના આમ હું રહ્યો ને શેટી ઉપર, અને બાપ સામે બેઠો, અને દીકરાએ 2.5 થી 3 મહિનામાં એણે મોઢું નહોતું ખોલ્યું. એ દીકરો સામે બેહીને બાપ સામે ખડખડાટ દાંત કાઢતો હતો. અને ત્યારે બાપને એમ થયું કે ઓહો, મારા દીકરાને સારું થઈ ગયું, દાંત કાઢે છે. એટલે દીકરાની પાસે જઈને કીધું કે બેટા તને સારું છે ને, હવે તું મારી હામાં દાંત કાઢશો તને સારું છે ને? ત્યારે દીકરાએ કીધું કે નહીં, મારી આંખમાં આંખ નાખીને તું જો. આંખમાં આંખ નાખીને કીધું કે તને કાંઈ યાદ આવે છે? યાદ કર. ઓલો કે મને કાંઈ યાદ નથી આવતું દીકરા, તું શું બોલશો? અને ત્યારે એ છોકરાએ કીધું કે નહીં, યાદ કર, હું એ જ તારો મિત્ર છું કે જેણે તે મને મુંબઈની હોટલની અંદર દગાથી મારી નાખ્યો હતો. હું એ જ મિત્ર તારો છું ને, તારા ઘરે મારા ભાગનો બદલો લેવા માટે આવ્યો હતો. મારો બદલો પૂરો થઈ ગયો છે, મારો ભાગ મને મળી ગયો છે. હવે તારી પાસે જેટલું કાંઈ વધ્યું છે ને, એ મારા મર્યા પછી તું મારા શમશાનમાં વાપરી નાખજે, મારી દેન ક્રિયામાં વાપરી નાખજે, મારો દાડો કરી નાખજે. તારો ને મારો વ્યવહાર પૂરો, તારો ને મારો સંબંધ પૂરો, તારો ને મારો ભાગ પૂરો, હું જાઉં છું. કારણ કે પાપનો પૈસો કોઈ દિવસ ટકતો નથી. પાપની કમાઈ જે કરેલી હોય ને, એ અંતકાળે ગમે ત્યારે ગમે એ રીતે વહી જ જવાની છે. પુણ્યથી જે પૈસા આવેલા હોય ને, એ ટકે, એમાં છોકરાના સંસ્કાર એ હારા આવે. બાકી અમુક અમુક જે પાપ કરીને રૂપિયા ભેગા કરી આવે છે, પછી તમે એના ઘરે જાઓ ને તો છોકરો આપણે ડોર બેલ દબાવીને કે લેતો જા. આ દીકરા એવા થાય, તોતડા થાય, બોતડા થાય, એમાં કંઈ નક્કી ન હોય. હા, હમણાં અમારે ગણપતિ ઉત્સવ અમારે સુરતની અંદર બહુ વખણાય. ગણપતિ ઉત્સવની અંદર હું ગયો, ગણપતિ ઉત્સવમાં વિસર્જન યાત્રા જતી હતી, એમાં મારી બાજુમાં એક ભાઈ ગ મો ગ મો ગ મો ગ મો કરતા કરતા હાલે. મેં તો કાઠલો પકડ્યો, મેં દે હું ગમો ગમો કરશો. મને કે ગણપતિ બાપા મોર્યા. મેં કીધું આખું બોલ. મને કે ક્યાંથી બોલું? કે આ હું ગ ગ ગ ગ ગમો બોલવા જાઉં ત્યાં મોર્યા લગી પૂગી જાય. મને એમ થાય ગણ મોર્યાથી જોઈન્ટ થાવ, ત્યાં લોકો ગણપતિ સુધી પૂગી જાય. ક્યાંથી બોલું? કે મેં કીધું તું ચાલુ રાખ, તું ગમો ગમો ચાલુ રાખ. મેં કીધું ભાઈ તું ગમો બોલ, નમો બોલ, તારે જે બોલવું એ બોલ, પણ બોલ્યા કર. એમાં એમણે એક જણો તો 40 ગણપતિ બાપાની મૂર્તિ લારીમાં લઈને દરિયામાં પધરાવા આવ્યો ત્યાં સુરતની અંદર. તો મેં એને કીધું, મેં દલા ભાઈ આખી સોસાયટીના લઈ એવો ખો તું? મને કે ના રે ના, મારે એકલાના છે. મેં તારે એકલાના એટલા બધા, તું તો ગણપતિનો ભગત લાગે. મને કે ના રે ના, એવું કાંઈ નથી, મારે મૂર્તિનો ધંધો છે. હો મૂર્તિ બનાવી હતી 60 જ વેચાણી, આ 40 નું કોણ? તારો બાપ પધરાવા આવશે? મેં કીધું ના ના, પધરાવો તમે તાર. ધીમે ધીમે ગણપતિ બાપા મોર્યા આગલે વર્ષ આવજો એવું કરીને પધરાવા માંડ. તું મોજ મારે. એક બેન તો કટલેરીવાળાની દુકાને ગયા. બોલો, કટલેરીવાળાની દુકાન જઈને કે હું આવી કાળીન બોબડી બાઈનો ફોટો રાખ્યો, સારી બાઈનો ફોટો રાખો, આવો સારો શોરૂમ છે ને આવા ફોટા રખાય. બોલો દુકાનવાળો કે બેન ઈ ફોટો નથી, હરીશો છે. પોતે ને પોતે દેખાતા. પાછા એ બેને ત્યાંથી 2 બક્કલ લીધા. બોલ, બક્કલ લઈને ઓલા દુકાનવાળાને કે ભાઈ હરખો ભાવ વ્યાજબી રાખજો, તમારે ત્યાંથી જ લઉં છું, હું તમારે ત્યાં જ રોજ લેવા આવું છું. ઓલો વેપારી કે બેન ભગવાનનો ડર રાખો, હજી કાલે તો ઓપનિંગ કર્યું દુકાનનું, હજી આજ 2જો દિવસ છે. એટલું બધું કાં ખોટું બોલો? અમુક અમુક બહુ ખોટું બોલ્યો. મારો મિત્ર છે, મને ભેગો થયો, એને એક આંખ નથી. મને માર્કેટમાં મળ્યો, મને કે નવસાદ આ બાજુની લાઈન કેમ બંધ છે? મેં કીધું વળતાય ખુલી જાય. પછી વળતા એમ ન કહેતો આ કેમ બંધ છે. તારે એક આંખ વનવે છે એ નથી જોતો, બીજાનું જોવે જ. બોલો, માણસો એટલા બધા અઘરા થઈ ગયા, વાત જવા દો. આ મારો એક મિત્ર હમણાં મારા ઘરે આવ્યો, મને કે નવસાદ ભાઈ કેમ છો? મેં કીધું મજામાં, હું તો ઝૂલે બેઠો તો ઊભો થઈ ગયો. મેં કીધું બેસો,
મને કે તમે કેમ ઊભા થઈ ગયા? મેં કીધું અમે મહેમાનોને માન આપીએ, તમે ઝૂલે બેહો. મને કે તમે ક્યાં બેસો? મેં કીધું સોફે. મને કે હું સોફે બેસી જાઉં તો તમે ક્યાં બેસો? મેં તો ખુરશી ઉપર બેસી જઈશ. મને કે હું ખુરશી ઉપર બેસી જાઉં તો? મેં કીધું હું જમીન ઉપર બેસી જઈશ. મને કે હું જમીન ઉપર બેસી જાઉં તો? મેં કીધું હું ખાડો કરીને એમાં બેસી જઈશ. મને કે હું ખાડામાં બેસી જાઉં તો? મેં કીધું હું ઉપર ધૂળ નાખી દઈશ. તું મહેમાન થવા આવ્યો છો કે માંગવા આવ્યો છો? અમુકને મહેમાન થતા ન આવડે. હા, એક મારો મિત્ર મને એસટી ડેપો ભેગો થયો. મને કે નવસાદ અમરેલી વાળી ગઈ, એ બસનું કહેતો હતો. મને કે અમરેલી વાળી બસ ગઈ? મેં કીધું ગઈ. મને કે જાય જ કેમ? મેં કીધું વહી ગઈ ભાઈ. મને કે પણ ન જાય? મેં કીધું ભાઈ નો ટાઈમ થાય એટલે વહી જાય. એ કઈ તારી વાટે ન ઉભી રહે. મને કે ન જાય? જાય જ કેમ? મેં કીધું ભાઈ તું કોઈ મોટો માણસ હો, વહી જાય. મેં તારી વાટે થોડી ઉભી રહે. મને કે પણ જાય જ કેમ? હું એનો ડ્રાઈવર છું. લઈ ગયું કોની ખબર ન પડી. બોલ, એક જણા અહીંથી આમ લોહીની ધાર હો, બસ માં ઉતરો ને લોહીની ધાર. મેં દોલા લોહીની ધાર કા? મન કે નવસાદ હું જે બારીએ બેઠો હતો ને એ ખીલી હતી, રોદા આવતા હતા ને ખીલી વાગતી હતી. તો મેં તું કોકની યાર જગ્યા ન ફેરી લેવાય? મન કે આખી બસ ખાલી હતી, કોની યાર ફેરવાની? અમે અમરેલીની બાજુમાં, એક આ તો વાત નીકળી એટલે કહી દો, અમરેલીની બાજુમાં અમારે એક ગામ છે, ત્યાં ગામડું બાપુની સંતની જગ્યા છે. અને ત્યાં આમ તમને બધાને ખબર, અમારે અમરેલીમાં સિંહ બહુ છે. એટલે અમે ત્યાં અમરેલીની બાજુમાં ગામડું એટલે ત્યાં જગ્યા હતી. મને ક્યાંય ડાયરો કરી જાઓ. તો અમે બધા ડાયરો કરવા ગયા ટીમ આરે હો. હવે અમે ટીમ આરે ગયા, બે મુંબઈના હિન્દી કલાકારો, ચાર ભજનીકો, એક હું, બધા ડાયરો કરવા ગયા. એટલે અમે જ્યારે 7 વાગે ત્યાં પૂગ્યા એટલે બાપુએ પહેલાં અમને શેરો ને ભજીયા ખવડાવ્યા, આખા મરચાના ભજીયા બાપુએ ખવડાવ્યા. અને અમે ભજીયા ખાધા, શેરો ખાધો અને પછી પ્રોગ્રામ શરૂ કર્યો. પ્રોગ્રામ 1 વાગે પૂરો થયો એટલે બાપુને મેં કીધું જય સિયારામ બાપુ, અમે નીકળી. મને કે જાતા હતા ક્યાં? અહીંયા સિંહ રખડે ખુલ્લા, નાસ્તો કરી જાહે, હું જાઉ, સવારે જાજો. મેં કીધું બાપુ આ તમારા આશ્રમની અંદર નથી રહેવાની વ્યવસ્થા, નથી હોવાની વ્યવસ્થા, નથી જવાની વ્યવસ્થા, આ તમારા પૂરતી વ્યવસ્થા હોય, અમારે ક્યાં જવું? મને કે નહીં, હું જાઉ, એક રૂમમાં પૂર્યા હો અમને. પણ સાહેબ અમે રાતે જે ખોરાક આરોગ્યો હોય, આખા મરચાના ભજીયા અને શેરો, એ અમને હોવા દે. સવારમાં 5 વાગ્યા ને બધાને એક હારે ફ્લાઇટ આવી હો. હવે ગામડાની અંદર બાપુનું એક જ ઝૂંપડીમાં અંદર બનાવેલું ટોયલેટ, હવે કોઈને જડે નહીં અંધારામાં, બધા ડબલા લઈને દોડી, એમાં એક જણાને જડી ગયું. અને એને ગીત ગાયું, જોતારે જોતારે અમને જડિયા રે, સાચા રે સાગર ના મોતી. એને જડી ગયું, એકને એક બાર ઉભો એક જણ, એને ગીત ગાયું, મંગલ મંદિર ખોલો દયાવંતે, મંગલ મંદિર ખોલો. બહુ તકલીફ વધી નહીં, મેં ટીપુ મારવા, તારે દ્વાર ઉભો શિશુ ભોળો, મંગલ મંદિર ખોલો. એની વાય ઉભો થઈને બહુ તકલીફ હતી. અને એ પાછો હિન્દી ગાયક હતો, એને શરૂ કર્યું, લાગી 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 એસી મોહે લાગી, લાગી એસી લગન મીરા હો ગઈ મગન. એક માંથી બીજા ભજન વયો ગયો. એની વાય ઉભો તો એને તો બહુ તકલીફ, આઈ રે જોર લગા કે આઈ રે. એની વાય ઉભો તો એનો કાર્યક્રમ પૂરો, એને તરત ભજન ઉપાડ્યું, પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મન માય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. અમારે અમરેલી બાજુ તમે આવો ને એટલે અમારી બાજુ સિંહ બહુ, ગાગડિયાની અંદર સિંહ એટલા બધા રખડે, છૂટા ખુલ્લા રખડતા. હા, ને સિંહને તમે જોઈ લો ને સાહેબ, એને એની સામે એકવાર આમ સીધી નજરે જોઈ લો ને તો આંખના નંબર ઉતરી જાય સીધા. હા, એવા ડાલા મથા સિંહ. એમાં મારો ભાઈ બન ને મન કે હું હમણાં સિંહ દર્શન કરી આવ્યો કે તારા ગામમાં. મેં તો હું વાત કરશો, મને કે હા આખોથી સિંહ જોયા ને એમાં કે ટોયલેટ જવાનું રહી ગયું કે. તો મેં કીધું એમાં થોડું ભલામણા મૂંઝા હોય. મન કે પણ તારા ગામના ટોયલેટ બહુ સારા હોય કે. મેં આમ કહીને આમ દરવાજો ખોલ્યો ને તો અંદર એક સિંહ બેઠો હતો. મેં કીધું હું તો બી જાઉં. મને કે ના રે ના, હું કાંઈ બીવું બીવું નહીં હોઉં. મેં તો સિંહને કીધું, અલે તું નિરાતે કર લે, મને જ થઈ ગયું. બોલો, આ સિંહ અમારે 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 અમરેલી બાજુ આમ સિંહ છે ને, આમ સિંહ આમ ખુલ્લા ફરતા હોય. એમાં એક બકરી અને એનું બચ્ચું બી આમ જંગલમાં ફરવા નીકળ્યા કેડીએ કેડીએ. એમાં આમ હાકડી કેડી આવીને એમ બકરી આગળ હાલે ને એનું બચ્ચું વાંહે હાલે. એ બરાબર આમ કેળામાં જતું હતું ને એમાં આમેથી ડાલા મથો આવતા ભાળી ગયા હાવ જ. એટલે બકરીના ટાટિયા મંડ્યા એકી બેકી રમવા, કે હમણાં પૂરો થાય આપણો પ્રોગ્રામ. ત્યાં બકરીને બચ્ચું આયા હતું ને એ મીડિયમ ઇંગ્લિશ ભણેલું, કે મમ્મી તું એટલી બધી ધ્રુજે છે કેમ?
છોકરો કે બકરી કે બેટા આમ જોઈ કે હામે કે ડાલો મથો આવે છે, હમણાં આપણો ભૂકો બોલાઈ દે છે, ડાલા મથો દ હથો મોઢે જબરી મૂછા વાહે દોઢામનું પૂછા ઈ વકરેલ રાજા વનનો કે આમ જો આવે છે કે. બકરીનું બચ્ચું કે કે મમ્મી તું જરા પાછળ આવતી રે, હું જરા આગળ આવતો રહું. આ સુરતી ભાષા સુરતીમાં ભણેલા ઈ એટલે આમ બકરીનું બચ્ચું આગળ આવ્યું અને બકરી પાછળ, એમાં બરાબર આમથી આવજ આવતું હતું ને એટલે બકરીના બચ્ચાએ કીધું કેમ અંકલ મજામાં, આવજ કે મજામાં હો બેટા બહુ મજામાં, શું તું તારા મમ્મી ફરવા નીકળ્યા? કે હા અંકલ અમે હમણાં કે નવો વરસાદ આવ્યો છે ને થોડોક તો અમે જંગલમાં ફરવા નીકળ્યા છીએ. ઓકે બેટા ફરજો અને તમે બે વૈયા જાવ, લ્યો હું ઊભો છું એમ કે હાકડી કેડીમાંથી બેન જવા દીધા અને આવજ વયો ગયો. પછી બકરી વઠિયા કાન કરી ગઈ અને છોકરાને કીધું કે બેટા ગીધીડા, છોકરાનું નામ ગીધીડો, કે ગીધીડા આ મને કઈ સમજાણું નહીં આવજ કેમ ઢીલો પડી ગયો. ત્યારે છોકરાએ કીધું કે મમ્મી ચૂંટણી આવે છે ને, એમાં આવજે ફોર્મ ભર્યું છે, આ વખતે ચૂંટણી ઊભો રહ્યો છે હું, એટલે કે આ વખતે આવજ ચૂંટાવવાનો છે અને ચૂંટણીની અંદર ફોર્મ ભર્યું. આ સાહેબ ચૂંટણીની વાત આવી એટલે મને એક વાત યાદ આવે. એક જંગલ, જંગલની ઉપરથી આમ હંસ ને હંસલી પસાર થાય, જંગલની ઉપરથી બરાબર આમ ગાઢ જંગલ આવ્યું ને હંસ ને હંસલી ઉપરથી આમ જતા હતા, એમાં માનસરોવરની યાત્રાએ જતા હતા. એમાં બરાબર આમ ગાઢ જંગલ આવ્યું ને એટલે હંસે હંસલીને કીધું કે આપણે થોડાક થાકી ગયા છીએ, તું કહેતી હોય ને તો અહીંયા જંગલમાં જરાક આપણે આરામ કરી લઈએ એમ, થોડોક સમય આરામ કરી લઈએ. તો હંસ કે કાંઈ વાંધો નહીં આપણે આરામ કરી લઈએ. હંસને હંસલી બે આમ જંગલના આમ ઝાડ ઉપર ઉતર્યા અને બે ઝાડ ઉપર આમ આરામ કરતા હતા ને એટલે હંસલીને વિચાર આવ્યો કે આવું સારું જંગલ છે, આવા અહીંયા ઝાડવા છે અને અહીંયા કેમ કંઈ પ્રાણી પક્ષી કાંઈ દેખાતું નથી. ત્યારે હંસે કીધું કે આમ મારે તને અહીં લાવવી નહોતી, પણ આ તો તે પૂછ્યું છે એટલે તને કહી દઉં કે આ જંગલ છે ને ઉજળ એટલા માટે છે કે અહીં એક શેતાન વાંદરો રહે છે. એવો શેતાન વાંદરો છે ને, એટલો બધો શેતાન વાંદરો છે કે અહીં કોઈને ટકવા જ નથી દેતો. પણ એ આટલી વાત જે હંસે હંસલીને કરીને તે એ વાંદરા એ ઝાડ ઉપર જ વાંદરો બેઠો હતો અને વાત સાંભળી ગયો અને આખી રાતે ડિંગલ કીરાઓ ગાળ્યું બોલ્યો ને જે એની ભાષામાં બોલો ને એ બધું બોલ્યો ને આખી રાત ડિંગલ કીરા એટલે હંસને હંસલી કે આપણે ક્યાંય રાજુ રોકાવવું છે, આપણે બે કલાક ચાર કલાક આરામ કરવો છે, ભલે ને બોલતો. એ તો બે હુઈ ગયા. હંસને હંસલી જેવા હુઈ ગયા ને સવારે 8 વાગે ઉઠ્યા ને જોયું ને તો હંસના હાથમાં હાથ કડી, હંસલીના હાથમાં હાથ કડી, આખું ગામનું પંચ એની સામે, આ બાજુ વાંદરો. એટલે હંસે આમ હંસે કીધું કે આ શું છે બધું? ત્યારે વાંદરાએ કીધું કે પંચ તમે નિર્ણય કરો, આ હંસલો છે ને એ મારી હંસલીને લઈને જાય છે, હંસલી છે એ મારી ઘરવાળી છે. હંસલાને એટક આવી ગયું કે આ તારી ઘરવાળી કેવો હોય છે? હંસને હંસની ઘરવાળી હંસલી જ હોય કે વાંદરાની ઘરવાળી વાંદરી હોય કે? આ હંસલી મારી ઘરવાળી, તારી ઘરવાળી કેવી રીતના હોય? વાંદરો કે ના પંચ તમે નિર્ણય કરો, આ જો હંસલો મારી ઘરવાળી હંસલીને લઈને જાય છે તમે નિર્ણય કરો. એટલે ઓલા પંચ હતું ને એ બધા વાંદરા તરફ જતા કે ભાઈ આપણે રહેવું વાંદરા ભેગું, ખોટી હુકામ કાશમાં પડવું કે ભાઈ હંસ છે ને આવી રીતના હંસલીને આરે લઈને ન જઈ શકે, હંસલી આજથી વાંદરા ભેગી રહે અને હંસને જવું હોય તો નીકળી જાય એમ કરીને પંચને ત્યાં ઉભા થઈને વ્યા ગયા. એટલે હંસને પછી વિચાર આવ્યો કે હવે મારી હંસલી આ લઈ જા તો હું જાય ક્યાં? એટલે એણે પંચને કીધું હે પંચ ઉભા રહ્યો કા મને કયો વાંદરાને મને ભેગો લઈ જાય? હંસને હંસલી બે એમ વાંદરા ભેગા રહેવું અને કા મને તમ માર નાખો, મારે જીવવું નથી. પંચ વયા ગયા પછી વાંદરાએ કીધું હંસને કે આલે આ હંસલી તારી જ ઘરવાળી હોય, મારી ઘરવાળી નથી. આ તો મારે ખાલી તને એટલું જ કહેવું હતું કે તું કાલ રાતે એક શબ્દ બોલ્યો હતો ને કે આ આ જંગલની અંદર એક શેતાન વાંદરો રહે છે, એના હિસાબે અહીં કોઈ ટકતું નથી, ઉજળ જંગલ છે, તો તને એ વાત સમજાવવા માટે મેં તને આ યુક્તિ અજમાવી હતી કે આ જંગલની અંદર એક શેતાન વાંદરો રહે એટલે આ જંગલ ઉજળ નથી. આ જંગલની અંદર એક એવું પંચ રહે છે કે જ્યારે એ વાંદરાના ફેવરમાં નિર્ણય આપે છે એટલે આ આ જંગલ ઉજળ છે. અને આ સાહેબ આ દેશના બધાય તમામ સંપ્રદાય, તમામ ધર્મ, તમામ લોકોને, તમામ ન્યાય આ તમે છે ને આને હરખાવી જોજો, આવી જ વાત આવશે. કારણ કે બધાય ધર્મની બધી જગ્યાએ અત્યારે વાંદરા તરફી જ નિર્ણય આવે છે. ગમે ત્યાં તમે જાઓ, ગમે ત્યાં તમે જાઓ, વાંદરા તરફી જ નિર્ણય આવશે. હમણાં એક જણો આવ્યો ને એને મોબાઈલની અંદર એને મેસેજ આવ્યો. કેવો મેસેજ આવ્યો ખબર? મોકલનાર સિંહ છે, વાંચનાર ગધેડો છે. આ તો ગધેડો થયો, આનો મગજ હલી ગયો. અને હામો મેસેજ કર્યો એ કે મોકલનાર સિંહ છે, વાંચનાર ગધેડો છે. પોતે ને પોતે થયો. અને એમાં આ મોબાઈલની વાત આવી એટલે કહી દઉં, હમણાં એક જણાને એટેક આવ્યો રાતે 2:30 વાગે એટેક આવ્યો ને એટલે એની ઘરવાળીને કે મને છાતીમાં દુખે શું કરવું,
એની ઘરવાળી કે તમે એક કામ કરો, તમારો મોબાઈલ આપો ને હું ડૉક્ટરને ફોન કરી દઉં. તો ઓલાએ મોબાઈલ આપ્યો, મોબાઈલ આપ્યો એટલે એની ઘરવાળી કીધું કે આનો પાસવર્ડ બોલો. ઓલો કે ના હવે સારું થઈ ગયું છો, લાય મોબાઈલ પાછો, પાસવર્ડ ક્યાંથી દે તમે? હા બોલો, અત્યારે એટલા બધા માણસો ઓઘરા થઈ ગયા ને એમાં આ મોબાઈલ આવ્યા પછી જેટલા પૈસા તમારા પેટમાં નથી જતા એનાથી વધારે નેટમાં તો જાય જ છે, એ વાત સાચી છે. પણ આ મોબાઈલ આવ્યા પછી એક તકલીફ એ વધી ગઈ છે કે હવે તો 80-80 વરીને ડોસ્યુ મોબાઈલ રાખે છે. બોલો, હા 80-80 વરીને ડોસ્યુ મોબાઈલ રાખી એનો વાંધો નથી. હમણાં અમારે એક સુરતની અંદર એક ડોસીમાં કીર્તન ગાતા હતા. કેવું કીર્તન ગાતા હતા ખબર છે? હવે એમાં શું હોય, ડોસ્યુની અંદર કીર્તન ગાવામાં કેવું હોય ખબર છે? ચાર ડોસ્યુ ઝીલતી હોય, એક ડોસી ગાતી હોય. ગાતી હોય એ બરાબર ખડે ધડે હોય, ઝીલતી હોય ને એને કાનપુરમાં હડતાલ હોય. અને ડોસીએ ગાવાનું શરૂઆત કરી. ચરણો ધોઈને ચરણામત લીજીએ રે લોલ, ચરણો ધોઈને ચરણામત લીજીએ રે લોલ. ઓલી સારી ડોસ્યુ બેરી હતી કાનપુરમાં હડતાલ હતી, એને શરૂઆત કરી. સોણો ધોઈને શરણામત લીજીએ રે લોલ, સોણો ધોઈને શરણામત લીજીએ. એ સોણો નહીં, ચરણો ચરણો. હાસ્ય નો આ આખો આલ્બમ તમે જે મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે એટલું જ કહીશ કે રહા ચમન તો ફૂલ ખીલતે રહેંગે, રહી જિંદગી તો આપ સભી કંઈ ના કંઈ મિલતે રહેંગે. આભાર, ધન્યવાદ. જો તમને મજા આવી હોય તો એકવાર જોરદાર તાળીઓથી મનોજભાઈને અને સમીરભાઈને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આભાર, ધન્યવાદ. જય ભારત, જય ગુજરાત.